सहकारी बैंक द्वारा आयोजित वांचन परब मणको भाग 53 मां आप सौ वांचन रसिकोनु हार्दिक स्वागत छे। वसंत ऋतु नु आगमन थयुं छे। आपणे सौ बैंक परिवारे पण गईकाले सरस मजानो उत्सव उजव्यो ત્યારે હરીન્દ્ર દવે ની પંક્તિ યાદ આવે કે હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ જરે તો સાવન, મોસમ મારી તું જ કાળ ની મિથ્યા આવન જાવન। સરસ મજાનો ધૂળેટી નો ઉત્સવ પર્વ ઉજવી આજે આપણે સૌ વાંચન યાત્રામાં સહભાગી થવા ભેગા થયા છીએ। 2022 નો કહે તો નવા વર્ષનો આ નવો મણકો છે। ત્યારે 2016 થી શરૂ થયેલી આ વાંચન યાત્રા આજે 6 વર્ષથી અવિરત ચાલુ છે। ત્યારે બીજા શબ્દોમાં કહું, ગીતા પરીખના કવિત્રીના શબ્દોમાં કહું તો, પગલું મેં માંડ માંડ દીધું તું માંડવા, ને તે તો કંડારી દીધી તે તો કેડી, આંખોમાં અમથું મેં સ્મિત ભર્યું ત્યાં તો, તે તો નજરોની બાંધી દીધી બેડી। તો આજે 2016 થી શરૂ થયેલી વાંચન યાત્રા આજે 53માં મણકા સુધી પહોંચી છે, અને આ નવા વર્ષનું કહે તો નવો મણકો પણ ગણી શકાય। ત્યારે આજે કોવિડ ફ્રી વાતાવરણમાં આજે આપણે સૌ મળ્યા છીએ, ત્યારે મને એક મશહૂર હિન્દી કવિ ડોક્ટર કુમાર વિશ્વાસની એક કવિતા આપની સમક્ષ રજૂ કરવાનું મન થાય કે ઈ સાલ ન હો પુર નમ આંખે, इस साल न वो खामोशी हो, इस साल न हो पुर नम आंखे, इस साल न वो खामोशी हो, इस साल न दिल को बहलाने वाली बेबस बेहोशी हो, इस साल मोहब्बत की दुनिया में दिल दिमाग की आंखें हो, इस साल हमारे हाथों में आकाश चूमती पाखे हो, चाहे दिल की बंजर धरती सागर भर आंसू पी जाए, ये साल मगर कुछ खुल मगर खिलवा जाए तो अच्छा है। ये साल हमारी किस्मत में कुछ नए सितारे टांकेगा, ये साल हमारी किस्मत में कुछ नए सितारे टांकेगा, ये हाल ये साल हमारी हिम्मत को कुछ नई नजर से आंकेगा। इस साल अगर हम अंबर से दुख की बदली को हटा सके, इस साल अगर हम अंबर से दुख की बदली को हटा सके तो मुमकिन है कि इसी साल हम सब में सूरज झांकेगा, तो मुमकिन है कि इसी साल हम सब में सूरज झांकेगा। तो नवा वर्ष नी नवा मणका नी शुरुआत मने मन थियो तो कुमार विश्वास ना शब्दों में, अने हवे आपणे आपणा कार्यक्रम नी शुरुआत आपणी रूपरेखा मुजब आपणे जेम वीडियो थी शुरुआत करीए छीए, एक नानकडो वीडियो माणीए। Thank you.
दागिन्यात दिसतात, काही हिरे माणसातही असतात. કવિ હિમલ પંડ્યાના શબ્દો છે કે આંખમાં એકાદ સપનું આજ સદ્ધર વાવીએ, આંખમાં એકાદ સપનું આજ સદ્ધર વાવીએ, કાલને અજવાળવી છે કંઈક નક્કર વાવીએ. આંખમાં એકાદ સપનું આજ સદ્ધર વાવીએ, કાલને અજવાળવી છે કંઈક નક્કર વાવીએ. ને હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, હું મટીને તું મટીને થઈ શકીશું આપણે. શક્યતાઓ પૂરતી છે એક અવસર વાવીએ, શક્યતાઓ પૂરતી છે એક અવસર વાવીએ. તો આ હું મટી અને તું મટીને આપણે થવાનો અવસર આ રાજકોટ નાગરિક સહકારી બેંકે આ વાંચન પરબ મળતા થકી આપણને સૌને આપ્યો છે, તો એ બદલ બેંક માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આ હું અને તું મટીને આપણે બનવાનો પ્રયાસ સતત બેંક પરિવાર કરતો રહેશે, આ આજે 53માં મણકા થકી હું કહેવા માંગુ છું. અને આ સાથે આપણે અત્યાર સુધીના જે વીતી ગયેલા મણકાઓ છે એના ઉપર એક વિહંગાવલોકન કરીએ. બે લાઈન છે પણ ખૂબ સરસ છે કે જે વાંચે છે પુસ્તકનું રોજ એક પાનું, જાજુ તો નહીં ફક્ત એક, જે વાંચે છે પુસ્તકનું રોજ એક પાનું એ પામે છે જીવનમાં કંઈક છાનું માનું. આ વાંચન છે એ ન જાણતા આપણી અંદર કોઈ ગુણો ખીલવી જાય છે. બે લાઈન ખૂબ સરસ કહી જાય છે. પાછલા મણકા તરફ જઈએ. અત્યાર સુધીના વીતી ગયેલા 52 મણકા. નેક્સ્ટ 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 નેક્સ્ટ. અને આજના લેખક વિશે જો વાત કરું તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેમણે કે કવિ નવલકથાકાર વાર્તાકાર લોક સાહિત્યમાં આગવું એક પ્રદાન આપનાર સંપાદક વિવેચક તથા અનુવાદક અને ફ્રીડમ ફાઇટર પણ કહી શકાય એવા ઝવેરચંદ મેઘાણી કે ગુજરાતી સાહિત્યના શિરમોર સમો જેને સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ ઈસવીસન 1928માં મળેલો છે. સૌરાષ્ટ્ર અને ફૂલછાબના તંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. પોતાને પહાડનું બાળક તરીકે ગણાવતા અને કહીએ તો એમની કવિત્વ શક્તિ કહીએ તો કે મૂર્દામાં પણ પ્રાણ પૂરી દે એવી એની કવિતાઓની કમાલ છે. આપણે સૌ કદાચ એમની કવિતાઓના લોકગીતોના એ બધું હું બોલવાનું છું. ઓકે સર, એટલે તું સીધું મારા ઉપર, નહીં તો મને પેલું બેકગ્રાઉન્ડ નહીં મળે. ઓકે સર, એમનો પરિચય આપતા પહેલા હું એમની એક કવિતા થકી એમનો પરિચય આપું કે રૂપ કેફી હતું આંખો ઘેલી હતી ને હથેળીમાં એની હથેળી હતી, મન મહેકતું હતું ભીના કંપન હતા એની સાથે મુલાકાત પહેલી હતી, આંખમાં એક દરિયો છુપાયો હતો ને શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો, છોકરી મારી સામે જે બેઠી હતી ખૂબ અઘરી હતી સાવ સહેલી હતી. અને આ કવિ એમ પણ લખે કે આશ્ચર્ય હોય આંખ ને અધર પોતે ગીત હોય, આશ્ચર્ય હોય આંખ ને અધર પોતે ગીત હોય, ભીતર પ્રસન્નતાથી ભરેલું અમિત હોય, આશ્ચર્ય હોય આંખ ને અધર પોતે ગીત હોય ને ભીતર પ્રસન્નતાથી ભરેલું અમિત હોય, ને ધાગા ગણતરીના
ના કદી પણ પહેરીએ, ધાગા ગણતરીના ના કદી પણ પહેરીએ, માનવતા માત્ર આપણું યજ્ઞો પવિત હોય. આજના વક્તા શ્રી શોભિતભાઈ દેસાઈ, કે જેમણે એમની ગઝલ કહેવાની આગવી છટા થકી 4000 થી પણ વધુ કાર્યક્રમો શ્રી અટલ બિહારી વાજપેયી, શ્રી નરેન્દ્ર મોદી, દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન, જગજીતસિંહ જેવા મહાનુભાવો સામે વિવિધ ભાષાઓમાં પોતાની આગવી શૈલીમાં 4000 થી પણ વધુ પ્રોગ્રામ કરેલા છે, જેમના 6 નાટકો પૃથ્વી થિયેટર અને એનસીપીએ નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સમાં પણ ભજવાયેલા છે. ગુજરાતી ભાષાના 2 દિગ્ગજ કવિ કહેવાય કે મરીઝ અને રમેશ પારેખના જીવન ઉપર એમણે એક ટીપુ ઝાકળ નામથી એક નાટકનું પણ દિગ્દર્શન કરેલું છે. તેમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો અરે, સુખનવર શોભિત, અહમ ઉગાડવા આવ્યા, હવા પાર લખી શકાય, અને અંધારની બારકડી, તથા સૌથી મોટી વાત કહેવાય કે પોતે નવા ઉભરતા શાયર અને ગઝલકારો માટે શોભિત દેસાઈ ફાઉન્ડેશન પણ ચલાવે છે, અને જેમને હાઉસ ઓફ લોર્ડ્સ લંડન દ્વારા આઉટસ્ટેન્ડિંગ પોએટ ઓફ ધ યર 2011 થી પણ નવાજવામાં આવ્યા છે, એવા કવિ શ્રી શોભિત દેસાઈને હું આમંત્રણ આપું કે તેઓ સ્ટેજ પર આવે અને સ્ટેજની શોભા વધારે. અને મારે જે ટકોર કરવી પડી એ બદલ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, પણ મારું પેપર લગભગ ફૂટવાની તૈયારીમાં હતું. એક્ઝામની મશીન ચાલે છે એટલે મેં કીધું કે પેપરની વાતમાં જ ટર્મિનોલોજીમાં વાત કરું. તો અગેન બેક ટુ રામભાઈના સમયથી જે રાજકોટ મારું પિયર, રાજકોટને મારું પિયર ગણું છું, એ મારા પિયરમાં પાછું આ રાજકોટ નાગરિક સહકારી બેંકને લીધે 2.5 વર્ષના સાસરિયાવાસ પછી પાછું આવવાનું બન્યું છે રાજકોટમાં. અને હૃદય અત્યારે હિલોળા લે છે અને સસલાઓ અંદર દોડાદોડી કરી રહ્યા છે તમને બધાને જોઈને. ખરેખર ઘણી બધી વાતો કરવાની છે આજે. ગોપાલભાઈએ કહ્યું કે શોભિત અને નવલકથા વિશે, મેઘાણી વિશે. શોભિતભાઈ તો શાયર છે, એટલે મારે મારી પોતાની નવી કેફિયત તમારી બધાની સામે રજૂ કરવાની છે. અને તમારા બધા ઉપર એક જ નાનકડો એડિશનલ ભાર મૂકવા માંગુ છું કે આ ઓડિટોરિયમની લગભગ 60% ખુરશીઓ ખાલી છે, એટલે તમને બધાને એક જ વિનંતી કે 60% ખુરશીઓની જે તાળીઓ હોય એ તમે બાકીના 40% તમારા ઉપર લઈને મને બિરદાવજો, કારણ કે મારે માટે પણ આ નવો અવસર છે અને મને ખૂબ જ ગમતી આ પ્રવૃત્તિમાં હું આજે બહુ જ આનંદપૂર્વક સામેલ થયો છું. આખી વાત જેટલી બને એટલી ટૂંકાણથી અને છતાં પણ બહુ જ માર્મિક વાત રહી ના જાય એ કન્ડિશન સાથે મારી વાત કરું છું. અને મારા અત્યંત, એટલે જ્યોતિન મામા, પછી કલ્પકભાઈ, પછી આપણે ઠાકર સાહેબ, જીમીભાઈ, આ બધા આપણે, એટલે કેટલા બધા મિત્રો છે, કેટલા બધા આદરણીય મિત્રો છે, ભરતભાઈ, અને એના વિશે કેટલી બધી લાંબી વાત થઈ શકે, પણ એ આખી વાત લાંબી એટલા માટે ટાળું છું કે મારે મારી જે વાત કરવાની છે એ આજે બહુ જ કંઈક અલગ મિજાજની વાત હું કરવા માંગુ છું. અને મારે તમારી સમક્ષ આમ ઇન્ટરેક્શન નો હું માણસ, નજરથી નજર મિલાવીને વાત કરવા વાળો, પણ આજે મારે મામા એટલું બધું વાંચવાનું છે, કારણ કે મેઘાણી સાહેબને હું સ્પર્શી રહ્યો છું અને હું કેટલો કેપેબલ છું એ મને ખબર નથી, પણ હું કોશિશ 100% કરીશ એની હું તમને ખાતરી આપું છું. એવી તૈયારી કરીને આવ્યો છું હું. લગભગ 38 વર્ષ પછી કોઈ કાર્યક્રમ માટે લગભગ 7 દિવસની
તૈયારી મેં કરી છે 38 વર્ષ પછી. એટલે હું મારી વાત શરૂ કરું તો મારા અત્યંત આદરણીય શ્રોતાઓ અને મારા પરમ કૃપાળુ મુરબ્બી સમવયસ્ક અને અનુજ સાથીઓ, એ વખતે હું ઈશ્વર પૂજા અને માનવ પૂજા વચ્ચેની પસંદગીની ગૂંચવણ વિમાસણ અનિર્ણયની સ્થિતિમાં હતો. ઈશ્વર પૂજા તરફની શ્રદ્ધા, અમુક વખતે ડગમગી હચમચી જતી હતી અને માનવ પૂજામાં રોજ વધારે થયો જતો વધારો થતો જતો હતો. અને અચાનક વાગીશ્વરીએ, મારા સરસ્વતીએ એક દિવસ એક બહુ સુંદર ગઝલ મોકલી આપી. એના બે શેરથી મારી વાતની શરૂઆત કરું છું. મતલા એટલો સારો છે ભાર્ગવ કે મતલા પછી બોલીશ, કારણ કે મતલા પહેલો બોલી લઈશ ને તો બીજા શેરની મજા મરી જશે. એટલે બીજો શેર પહેલા રજૂ કરી દઉં અને પછી મતલા રજૂ કરું. ધનંજય સાંભળજે ખાસ, કે ચો તરફથી બસ હવે વર્ષ્યા કરે છે સાબિતી. મેં તમને કહ્યું કે માનવ પૂજા અને ઈશ્વર પૂજા વચ્ચેના કન્ફ્યુઝનના દિવસો, જીવીભાઈ એની વાત કરું છું. તો ચો તરફથી બસ હવે વર્ષ્યા કરે છે સાબિતી, તું વગર આકારનો, ચો તરફથી બસ હવે વર્ષ્યા કરે છે સાબિતી, તું વગર આકારનો સાકાર લાગે છે મને. મને એક એક માનવમાં ઈશ્વર દેખાય છે સાહેબ. ચો તરફથી બસ હવે વર્ષ્યા કરે છે સાબિતી, તું વગર આકારનો સાકાર લાગે છે મને, ને પૂર્ણ સંતોષી છું. બેડો પાર લાગે છે મને, પૂર્ણ સંતોષી છું. બેડો પાર લાગે છે મને, એક બે છાંટાએ મૂસળધાર લાગે છે મને. આ આ આ અવસ્થામાં લગભગ છેલ્લા 15 વર્ષથી ખરેખર જીવું છું એક્ચ્યુઅલ લાઈફમાં. અને આજે જે વાત કરવાનો છું હું, એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એટલે કેટલું મોટું નામ સાહેબ. એમને મેં આજે સવારે એક બહુ જ સરસ એમના માટે એક વિશેષણ બનાવ્યું છે કે ભાષાની ભાતીગળ ભૂગોળના ભૌમિયા ઝવેરચંદ મેઘાણી. ભાષાની ભાતીગળ ભૂગોળના ભૌમિયા ઝવેરચંદ મેઘાણી. એમનો જન્મ 28 ઓગસ્ટ 1896 ના દિવસે ચોટીલામાં થયો. અને આજે રાજકોટમાં બધું આપણે બહુ જ કોઇન્સિડન્ટલી બધું ગોઠવાઈ ગયું છે. કશું જ પ્લાન નહોતું. મને ભરતભાઈનો ફોન આવ્યો કે આવી રીતે બેંકનું માર્ગદર્શક મંડળ આવી રીતે પ્લાન કરી રહ્યું છે અને તમે કંઈક સજેસ્ટ કરો. અને એમાંથી આખી આ વાત ઊભી થઈ, કવિતાથી વાત શરૂ થયેલી અને આખી આ વાત ઊભી થઈ મેઘાણીની. તો અત્યારે બે સૌથી વધારે મહત્વની વાત એ છે કે ભારત દેશની આઝાદીનું 76મું વર્ષ ચાલી રહ્યું છે, એમ મેઘાણીની વિદાયનું પણ 76મું વર્ષ ચાલી રહ્યું છે. મેઘાણીએ વિદાય લીધી 9મી માર્ચ 1947ના દિવસે. બરોબર આઝાદી મળી એના 6 મહિના પહેલા મેઘાણીએ વિદાય લીધી. એટલે એક તો 75 વર્ષની પૂર્ણાહુતિ થઈ એમની વિદાયને, અને બીજું કે રાજકોટમાં મેઘાણી જન્મ્યા જરૂરથી ચોટીલામાં, પણ એમના જે પપ્પા હતા, એમના બાપા કાલિદાસભાઈ, એ પોલીસમાં હતા. એટલે પોલીસની નોકરીમાં તમે બધા જાણો છો એમ બદલીઓ થયા કરે. તો એ બધી બદલીઓના સમયમાં પાળિયાદથી માંડીને રાજકોટ ઘણા વર્ષ રહ્યા મેઘાણી સાહેબ એમની 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 સ્ટુડન્ટ લાઈફ દરમિયાન. અને એટલા માટે આજે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ રાજકોટના એ વિદ્યાર્થી ઝવેરચંદ મેઘાણીને આજે 75 વર્ષની પૂર્ણાહુતિ એમની વિદાયને નિમિત્તે યાદ કરી
અને બહુ ગૌરવ અનુભવે છે. આપણે બધા બહુ વી ફીલ વેરી પ્રાઉડ પ્રિવિલેજ અબાઉટ મેઘાણી સાહેબ. તો સાહેબ એમ સમજો કે મેઘાણી સાહેબ 96માં જન્મ્યા અને આપણી અમરેલીની પેલી એક તે વખતે સરકારી સ્કૂલ હતી અને અત્યારે એ સ્કૂલનું નામ છે. મારે આ બધી ઘણી બધી ગડબડ થશે કારણ કે હું પહેલી વખત પેપર રિફર કરીને વાત કરી રહ્યો છું, કારણ કે બાકી તો આપણે આંખથી આંખ પરોવીને વાત કરવાવાળી જ આખી પ્રથા જિંદગીમાં સ્વીકારેલી છે. એટલે એને માટે હું તમારી પાસે અત્યારથી માફી માગી દઉં છું. પણ એમની એમણે જે મેટ્રિક નું વર્ષ અમરેલીમાંથી પસાર કર્યું, એ વખતે એનું નામ સરકારી સ્કૂલ હતું, અત્યારે કોઈક નામ મને યાદ નથી આવતું, અને 1916માં એ ગ્રેજ્યુએટ થયા. ગ્રેજ્યુએટ થઈને જીવનલાલ લિમિટેડ, કલકત્તાની એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગ કંપની, એમાં એમણે જોબ એક્સેપ્ટ કરી, જે પછી પાછળથી એનું નામ પડ્યું જીવનલાલ ઇન્ટુ બ્રેકેટ 1929 લિમિટેડ. એ જીવનલાલ લિમિટેડમાં નોકરીએ રહ્યા. એ દરમિયાન એમણે 4 મહિનાનો ઇંગ્લેન્ડનો પ્રવાસ પણ કર્યો. ત્યાં આ ઇંગ્લેન્ડનો પ્રવાસ બહુ જ મહત્વનો છે, એનો પછી રેફરન્સ હું તમને કહું છું. અને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરીને વળી પાછા આવ્યા અને એ બાદ જે ધનંજયે વાત કરી એ પ્રમાણે પેલા સૌરાષ્ટ્ર અને ફૂલછાપ એ બે પેપરમાં એડિટર તરીકે રહ્યા. પરંતુ મેઘાણીને ત્યારે એવો છંદ લાગી ગયેલો કારણ કે બે વાણિયાઓએ ગુજરાતી ભાષાની અને ગુજરાતની શકલ બદલી નાખેલી. એક મોટા ગજાના વાણિયા એટલે પોરબંદરના મોડ વણિક મોહનદાસ કરમચંદ ગાંધી, અને એના પછી બિલકુલ એની હરોળમાં એટલીસ્ટ આપણી બધાની દ્રષ્ટિએ બેસે એવા આપણા ચોટીલાના જૈન વાણિયા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને અચાનક બંને એટલા બધા નિકટ આવતા ગયા અને લગભગ 28-30માં જ્યારે બાપુ ગોળમેજી પરિષદ માટે રવાના થયા ત્યારે મેઘાણીએ ગઝલના મીટરમાં મેઘાણીનો ગઝલ સાથેનો નાતો કેટલો સંનિષ્ઠ છે એ આના ઉપરથી ખબર પડે કે ગુજરાતના મોટા ભાગના ગઝલકારો ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા આ મીટર પર ગઝલ લખે છે, આ છંદ ઉપર ગઝલ લખે છે. મેઘાણીએ આ છંદને થોડોક આગળથી એક અક્ષર પૂરતો લંબાવી અને છંદની પૂર્ણાહુતિ પછી બીજા બે અક્ષરથી લંબાવી અને પંક્તિ રજૂ કરી, જે તમે બધા જાણો છો કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. અને બાપુએ પોરબંદરના આપણા મહાન મોઢ વાણિયાએ એક બહુ જ સુંદર બિરુદ આપ્યું ઝવેરચંદ મેઘાણીને, અને એ બિરુદ એટલે રાષ્ટ્રીય શાયરનો. એટલા માટે મેં જ્યારે મારી પેલી 2 મિનિટની જે ઓડિયો ક્લિપ વિડીયો ક્લિપ મેં મૂકી ત્યારે મેં એમાં ખાસ કહ્યું છે કે સાહિત્યકારોના સાહિત્યકાર છે મેઘાણી અને શાયરોના શાયર છે. કારણ કે હવે હું તમારી સમક્ષ જે વાત કરું એટલે 28 ઓગસ્ટ 1896માં જન્મેલા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એટલે જેમની કલમમાંથી વીર રસની અવિરત અમૃત ધારા સદાય વહી છે એવા પત્રકાર, નવલિક, સંશોધક, લોક સાહિત્યકાર, આઝાદીના લડવૈયા અને કવિ, અલભ્ય અને દુર્લભ ગુજરાતી લોક સાહિત્ય અને લોકગીત સંગીતના છૂટા છવાયા મોતીઓને પોતાની અપ્રતિમ સર્જનની લોકમાળામાં પરોવી પોતાની આગવી એકમેવ મેઘાણી શૈલીથી મેઘાણીએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી. આગળ મેં વાત કરી એ પ્રમાણે બે વાણિયાઓ આજની માફક જ બે ગુજરાતીઓ ત્યારે આઝાદીના આભમાં ઉદયમાન હતા. એક
પોરબંદરના મોઢવાણિયા મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા ચોટીલાના જૈન વણિક ઝવેરચંદ કાલિદાસ મેઘાણી બંનેને હૈયે એક જ ધૂન બજ્યા કરતી હતી માતની આઝાદીની. અને તમે આમાં જીવનલાલ લિમિટેડમાં મેઘાણી નોકરીએ લાગ્યા તો જીવનલાલ લિમિટેડ વોઝ બેઝડ ઇન કલકત્તા અને ત્યાં મેઘાણીનો પરિચય બંગાળી ભાષા સાથે અને ટેગોરના સાહિત્ય સાથે થયો. હવે તમે જુઓ કે આ જે કલેક્શનનો જે કંઈ પણ સમૃદ્ધ કંઈ પણ સારું એ લોકો સુધી પહોંચાડવાનો મેઘાણીનો મનોરથ એ ક્યાં લઈ જાય છે મેઘાણીને, કે તમે જુઓ તો આ આ મન મોર બની થનગાટ કરે એનું જો તમે છંદ તપાસ્યો હોય તો મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કર લલગાલ લગાલ 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 લગા આ ભાષામાં. અને આમ તમે 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 એને બોલતા હો ને, તમે એક દિવસ ઘરે ક્યારેક એ પઠન કરજો એ કવિતાનું, તો તમને અચાનક તમારી આ ઘરની ભીંતોમાંથી ઉપરની છતમાંથી નાનકડા ટીપાઓ તમારા ઉપર વરસતા હોય ને એવું લાગશે. એવી એ છંદની તાકાત છે. મજાની વાત મેઘાણીની આ છે કે એણે આટલા સુંદર વરસાદી છંદમાં આખી એ કવિતાનું રૂપાંતર કર્યું છે. મેઘાણીએ બીજું 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 ઘણું બધું કર્યું છે, પણ આપણે આવવાનું છે ધીરે ધીરે આજે આપણી જે વાત કરવાના છીએ એની, પણ એ પહેલા મારે તમને વાત કરવી છે એક એવી કવિતાની કે જે કવિતા હું તમને પછી કહીશ, પણ આ કવિતા પાછળ એક ભવ્ય ઇતિહાસ છે. વાત છે 28 એપ્રિલ 1930ની, સ્થળ છે ધંધુકા ખાતેની અદાલત. કોઈ ભૂલને લીધે જોધાણીને બદલે મેઘાણી થઈ ગયું છે અને રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદને મેજિસ્ટ્રેટ ઈશાણી સમક્ષ કઠેડામાં ઉભા કરવામાં આવ્યા છે. ધંધુકાના નામી અનામી લોકો ચુકાદો સાંભળવા માટે હકડે ઠઠ ભેગા થયા છે, કેમ કે આ ઘટનાના થોડા દિવસો પહેલા જ 6 એપ્રિલ 1930ના રોજ મેઘાણીનો માત્ર 30 પાનાનો દેશભક્તિના કાવ્યનો સંગ્રહ સિંધુડો પ્રકાશિત થઈ ચૂકેલો. સવિનય કાનૂન ભંગની ચળવળ પણ તે જ દિવસથી શરૂ થઈ. બ્રિટિશ સરકાર જાગે અને જપ્તી જાહેર કરે તે પહેલા તો તેમાંની ઘણી ખરી નકલો વેચાઈ ગઈ હતી. મેઘાણીનું શૌર્ય ગીતો રૂપે જન જન સુધી પહોંચી રહ્યું હતું. દેશમાં ચારે તરફ આઝાદીની હાકલ પડી હોય ત્યારે મેઘાણી જેવા કવિ શાંત શેના બેસે. સિંધુડાનું શૌર્ય લોકોના ચિત્તને ધમરોળી રહ્યું હતું ત્યારે ગુજરાતના લાડીલા કવિ સામે આરોપનામું થઈ રહ્યું હતું. લોકો ઊભા પગે જોઈ રહ્યા છે કે શું ચુકાદો આવે છે. મેજિસ્ટ્રેટ ઈશાણી સાહેબે મેઘાણીને પોતાનો બચાવ પક્ષ રજૂ કરવા કહ્યું. ત્યારે કદાચ મેઘાણીના ચહેરા પર એક આર્દ્ર વેદના ઉપસી આવી, એટલે તેમણે બચાવનામું આપવાને બદલે ગીત રજૂ કરવાનું પસંદ કર્યું. નવાઈની વાત એ છે જીવીભાઈ કે એ મેજિસ્ટ્રેટે પણ, એ કેવા મેજિસ્ટ્રેટ, કે મેજિસ્ટ્રેટે પણ ગીત રજૂ કરવાની પરવાનગી આપી. ઇન ધી કોર્ટ ઓફ લો મેઘાણી વોઝ અલાઉડ ટુ પ્રેઝન્ટ પોએટ્રી ઇન હિઝ ડિફેન્સ. અને સાહેબ મેઘાણીના હૈયામાં વલોવાથી પીડા મુખ સુધી પહોંચી અને જાણે હજારો વર્ષની જૂની વેદનાઓ એક સાથે પ્રગટી ઉઠી. અદાલતના કઠેડામાં ઉભેલા મેઘાણીનું માત્ર મુખ નહીં, પણ રૂએ રૂવું ગાઈ રહ્યું હતું. ઇઝ એવરી નર્વ વોઝ સિંગિંગ. એ સ્વરમાં હજારો લોકોની કકળતી આંતરડીનો આર્તનાદ હતો. કલેજા કંપાવતી આકરી વેદના હતી. મરેલાના રુધિર અને જીવતાના આંસુઓનું સમર્પણ હતું. મા ભૂમિની આઝાદી કાજે આદરેલા યજ્ઞમાં બલિ આપવાની ઉત્કંઠા હતી. સ્વાધીનતાની સડક પર ખુવાર થવાનું ખંત હતું. ગમે તેવી આકરી પરીક્ષાના તાવડે તપવાનો તલસાટ હતો. અને આ તલસાટે એવી અસર કરી કે ગીતનો પહેલો અંતરો પૂરો થતા સુધીમાં તો લોકોના હૈયા દ્રવી ઉઠ્યા.
બીજા અંતરા સુધીમાં તો દ્રવેલા હૈયાનું પાણી આંખો સુધી પહોંચી ગયું, ત્રીજા અંતરે તો લોકો ચોધાર આંસુએ રડી પડ્યા. લોકો તો ઠીક સ્વયં મેજિસ્ટ્રેટની આંખો પણ મેઘાણીના આર્તનાદથી ભીની થઈ ગઈ. લોકો ધ્રુસકે ચડ્યા. એક કવિ કઠેડામાં ઉભો રહીને ગીત ગાતો હોય, સેંકડો લોકો ભીની આંખે તેને સાંભળી રહ્યા હોય, તે દ્રશ્ય જ કેટલું દિવ્ય છે. યુ જસ્ટ ઇમેજિન. આજે આપણે મેઘાણીને વંદન કરીએ છીએ, તેમના કાર્યનું ગૌરવ કરીએ છીએ, કેમ કે તેની માટે તેમણે આકરું બલિદાન આપ્યું છે. લોહી અને પરસેવો એક કર્યો છે. પહાડનું બાળક કે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા સર્જકનું સ્થાન, પહાડનું બાળક કે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા આ સર્જકનું સ્થાન ગુજરાતી ભાષામાં ગિરનાર જેટલું જ ઊંચું છે. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર, સંશોધક, એમ સાહિત્યનો એક એક ખૂણો તેમનાથી વણસ્પર્શ્યો નથી. ઘાયલ સાહેબ કહે છે ને રાજકોટના કે ઘાયલ અમોને શુદ્ધ કવિતાથી કામ છે, દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં, એમ આને પોતાનું મૌલિક જ નતું ને પીરસવું, એને અનુવાદ પીરસવાતા, એને ભેગી કરેલી વાતો પીરસવી હતી, એને એકઠી કરેલી ગામડે ગામડે જઈને જે પણ લોકકથાઓ, જે લોકોની પાસેથી સાંભળેલી કથાઓ, એ બધી કવિતાઓ, એ બધી લોકકથાઓ એને પોતાના કલમથી ઉતારી અને એને સૌરાષ્ટ્રની રસધાર સ્વરૂપે મૂકી છે. અને મારા હિસાબે ગુજરાતી ભાષામાં આનાથી મોટું એક જ માણસ દ્વારા જો કામ થયું હોય તો મહેરબાની કરીને તમને કોઈને ખબર હોય તો મને કહેજો. આઈ વોન્ટ ટુ બી એનલાઇટન્ડ કે આટલા બધા લોક જીવનમાં ઓતપ્રોત થઈને આટલું બધું આપી જવું. અને હું તમને એક વસ્તુ કહું છું કે 4 મહિના ઇંગ્લેન્ડમાં રહ્યા મેઘાણી, તો એમણે કોઈક બહુ સુંદર કોલેબોરેશન લોકેટ કર્યું હોત કે કોઈ પણ પ્રકારની ત્યાં યુનિવર્સિટીમાં પદવીની કોશિશ કરી હોત, કારણ કે અંગ્રેજી અને સંસ્કૃત બેમાં ગ્રેજ્યુએટ હતા મેઘાણી. He was graduate in 2 languages. એટલે મામા એમણે કોઈ પણ પ્રકારની કમર્શિયલ એક્ટિવિટી કરીને એમના ફેમિલીને તારી દીધું હોત અને એમની પેઢીની પેઢીઓમાં બધું સચવાઈ જાય એ પ્રકારની સમૃદ્ધિ એકઠી કરી હોત. અને એ લગભગ એમના ગ્રુપ પૂરતા જે પણ 1-2 હજાર 3 હજાર 5 હજાર લોકોમાં ખૂબ ફેમસ થયા હોત, પણ એમણે આ બધું રિજેક્ટ કરી અને પાછા આવવાનું નક્કી કર્યું અને અહીંયા આવીને એમના ફેમિલીને અમરત્વ આપવાનું નક્કી કર્યું કે જે અમરત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભાષામાં જો વાત કરું તો જગતના 7 કરોડ ગુજરાતીઓમાં આજે પણ એવું ને એવું જ છે. મેઘાણી સાહેબનું નામ 7-7 કરોડ લોકોના હૃદયમાં જીવતું જાગતું રોજ દીપની માફક જલે છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન, બિકોઝ હું પોતે સરસ્વતી પુત્ર છું એટલે મને આ થોડીક પાર્શિયાલિટી છે, પણ મજાની વાત એ છે કે સાહેબ હુકમચંદ, સર હુકમચંદ ઇન્દોરના, અને કેવો એમનો ભવ્ય લિબાસ અને કેવો ભવ્ય એમનો ઠઠ્ઠો. અંગ્રેજો જેની પાસેથી લોન લેતા હતા સરકારના પગારો કરવા માટે, એ હુકમચંદ, હું હમણાં ઇન્દોર ગયો ત્યારે કદાચ એમણે જે શીશ મહેલ બંધાવેલો છે એમાં મેં પૂછ્યું કે આ શીશ મહેલ કોણે બંધાવ્યો છે, જાણી જોઈને મેં પૂછ્યું તો કે માલુમ નહીં, એ બહુ સાલ છે યહાં પે, એટલે હુકમચંદનું નામ ભૂલાઈ ગયું. શીશ મહેલ છે પણ હુકમચંદનું નામ ભૂલાઈ ગયું. પણ મિર્ઝા અસદુલ્લાહ ખાન ગાલિબ આજે પણ રોજ દિવસના 100 નવા ચાહકો મેળવે છે. એટલે સરસ્વતી પુત્રો વિશે મને થોડીક પાર્શિયાલિટી છે. આઈ એમ વેરી સોરી, એક્સ્ટ્રીમલી સોરી. તો સાહેબ કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર, સંશોધક, એમ સાહિત્યનો એક ખૂણો મેઘાણીથી વણસ્પર્શ્યો નથી. સોરઠ ભૂમિમાં ધરવાઈને પડેલી અનેક લોકગાથાઓ એમની કલમે ચડીને અમર થઈ ગઈ. માત્ર ગુજરાત જ નહીં, ભારત અને વિશ્વભરમાં તેના ખંત, ખમીર અને હીર પહોંચ્યા. તેમના શબ્દોમાં રહેતા શૌર્યએ અનેક લોકોમાં જોમ અને જુસ્સો પૂર્યો છે. તેમણે પાળિયાને બેઠા કરવાનું કામ કર્યું છે. ઘાયલ સાહેબ કહે છે ને, અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી
એ સંજીવની છે ઘાયલ, શાયર છું, પાળી આને બેઠા કરી શકું છું. એટલે આ આ આ આ આ તેમણે પાળીને બેઠા કરવાનું કામ કર્યું છે. આ કવિતા એની સાક્ષી છે. મેઘાણીની પ્રતિમા ઉપર તો આપણે આવીશું જ, પણ મને ખાતરી છે કે મને જે 1.5 કલાકનો સમય આપવામાં આવ્યો છે એનાથી 1 મિનિટ વધારે નહીં લઉં, પણ એમાં મારે તમને, કારણ કે મને ખાતરી છે કે તમે એટલા બધા જીવદયાના સ્વભાવવાળા શ્રોતાઓ છો કે 1.5 કલાક પહેલાં કોઈ જશો પણ નહીં, હું પતાવીશ નહીં ત્યાં સુધી, એની પણ મને ખાતરી છે. એટલે હું આજે તમારી સમક્ષ તમને, જો ગઈકાલે તમને રંગોએ રંગ્યા, આજે હું તમને મેઘાણીથી ના રંગું તો મારું નામ શોભિત નહીં સાહેબ. એટલે મારે તમને સમગ્ર મેઘાણી મારે તમારી સમક્ષ મૂકવો છે. તો સાહેબ પેલી કવિતા, હજારો વર્ષની જૂની અમારી વેદના. હવે આમાં ભાર્ગવને બાદ કરતા બીજા કવિઓ કેટલા છે અહીંયા? કવિઓ કોઈ છે નહીં, પણ તમને વાત એ કરું કે કવિતાનો રસ તો બધાને છે, કારણ કે આમાંથી ઘણા બધા ચહેરા મારા મુશાયરાઓમાં આવ્યા છે, મેં જોયા છે આ ચહેરાઓને. તો માતાજી, મનોજ ખંડેરિયાની એક બહુ જ સરસ ગઝલ કે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બધાએ સાંભળી છે. બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. મામા, હવે આમણે શું કર્યું છે? લાગે એટલો ભાગ કટ કર્યો છે છંદનો. અને હવે જુઓ મેઘાણી ગઝલના છંદમાં જે એક જ આંગળીના વેઢે ગણી શકાય એવી જે કેટલી ગુજરાતી ભાષાની કવિતા છે, એમાંની એક આ કવિતા મેઘાણી રચિત તમારી સમક્ષ મૂકું છું. તમે 1922 થી મેઘાણી એકદમ એક્ટિવ લાઈફમાં આવ્યા અને 1947 સુધી ગયા, ત્યાં સુધી ગામે ગામ ફરીને એમણે માત્ર ચેતના જગાડવાનું જ કામ કર્યું છે અને એ છેલ્લા શ્વાસ સુધી કર્યું છે, એની આખી આ વાત છે કે હજારો વર્ષની જૂની અમારી વેદના, કલેજા ચીરતી કંપાવતી અમ ભયકથા, મરેલાના રુધિરને જીવતાના આંસુડા, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ. અમારા યજ્ઞનો છેલ્લો બલિ આમીન કેજે, ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે, વધારે મૂલ લેવા હોય તોય માગી લેજે, અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે. પ્રભુજી, આખી આખી ભગવાનને આ પ્રાર્થના પ્રાર્થના છે. આ વાત એ વખતની આપણા દેશની હાલતની છે, પણ આ પ્રાર્થના છે. પ્રભુજી પેખ જો, આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું. પ્રભુજી અમારું આ છેલ્લું યુદ્ધ છે, અને તમને જો એમ લાગતું હોય ને કે અહીંયા અમે ખોટા છીએ તો મહેરબાની કરીને અમને બતાવો. અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે પૂરી પૂરી અમારો પોતાનો હક લેવા માટેની અમારી જે હઠ છે એમાંથી અમે આ યુદ્ધમાં પડ્યા છીએ, અને એ પણ આપણે શસ્ત્ર વગરના અહિંસામાં રત રહીને અમે યુદ્ધ કરી રહ્યા છીએ. પ્રભુજી પેખ જો, આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું, અમારા આંસુડા ને લોહીની ધારે ધુવેલું, દુવા માગી રહ્યું જો સૈન્ય સૈન્ય અમ તત્પર ઉભેલું. આ તમારી દુવા જોઈએ છે અમારે. નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. કવિતા તો જુઓ સાહેબ, આ કવિતા તો જુઓ. આ પાછી હું 4 પંક્તિઓ બોલું છું, તમે મય થઈ ગયા છો દેટ આઈ કેન ફીલ કે તમે મને મેઘાણી સાહેબને દાદ આપવાનું ભૂલી ગયા, એટલા મય થઈ ગયા છો. પણ હું પાછી આ 4 પંક્તિ બોલું છું કે નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી. જુઓ તો ખરા સાહેબ, કમાલ. જીવે માં માવડી, બે વખત મધરને રિપીટ કરે છે એડ્રેસિંગમાં. જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર શી
જ્યાં લગી તારી અમો પર આંખડી છે. જુઓ આ તાત ખુલ્લા મૂકિયા અંતર અમારા, જુઓ હર જખમથી જરતી હજારો રક્ત ધારા, જુઓ છાના જલે અન્યાયના અગ્નિ દખારા. સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ પ્યારા. ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભાજો, ભલે રણમાં પથારી આપ છેલ્લા નીર પાજો, લડંતાને મહારણ ખંજરીના ઘોષ ગાજો, મરંતાને મધુરી બંસરીના સૂર વાજો. તૂટે છે આપ, છેલ્લા ચાર છેલ્લી ચાર પંક્તિઓ છે આ મહાન કવિતાની. તૂટે છે આપ ઊંચા આપણા આશા મિનારા, તૂટે છે આપ ઊંચા. આપણી આશાઓ તૂટી રહી છે અને આપણી આપણી કેટલી આપથી પણ ઊંચી આશાઓ આપણે રાખીને બેઠા છે એ બધી તૂટી રહી છે. તૂટે છે આપ, તૂટે છે આપ ઊંચા આપણા આશા મિનારા. હજારો ભયતણી ભૂતાવળો કરતી હુંકારા, સમર્પણની છતા વહેશે સદા અણખૂટ ધારા. મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા, મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા. બસ મેઘાણીની આટલી પૂર્વી પૂર્વ ભૂમિકા વાંધી અને હવે આપણે આવીએ પ્રતિમાઓ ઉપર. પ્રતિમાઓ વિશે મેં બહુ સરસ જીવભાઈ શીર્ષક બાંધ્યું છે, પ્રતિમાઓ ક્યાં ચાલ્યા સાહેબ? બેસો બેસો. અચ્છા આવો 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 જઈને. સાહેબભાઈ નો એક બહુ સરસ શેર છે કે મારી ગઝલના દર્દને પામી ગયા હશે, હું બોલું એની પહેલા એ ચાલી ગયા છે. પણ મેં એક બહુ સરસ આજના મારા એને મેં બહુ સરસ શીર્ષક આપ્યું છે. હા આ પાછું હું જરાક આપણે ડીડ વી સ્ટાર્ટ એટ 7 o'clock? 7 વાગે? બસ 8 વાગે તમને છોડી દઈશ ચોક્કસ. એટલે હા 8:30 બિલકુલ નો પ્રોબ્લેમ. બસ વેરી ગુડ, ક્યાં વાત. અને આપણે છે ને તે શેત્રંજીના માલિકો જ્યાં સુધી બેઠા હશે ને ત્યાં સુધી બોલવું છે આજે. તો મેં આજના મારા આ પેપરને ઠાકરમાં એક બહુ સરસ શીર્ષક આપ્યું છે કે પ્રતિમાઓ નરવા નાજુક ગુજરાતી વાર્તા ગદ્યની આબેહૂબ પ્રતિમા. આટલું નરવું ગુજરાતી ગદ્ય ક્યારેય નહોતું. વાર્તા ગદી મેં વાંચ્યું છે પણ પ્રતિમાઓમાં કમાલ કરી છે. અને પ્રતિમાઓની વાત કરીએ ને તો એટલે એમાં એવું છે કે દાખલા તરીકે મારી પાસે જ્યારે વાર્તા આવી ને આ જેવી હોય 40 વર્ષ પહેલા મામા, ત્યારે એ રીતે આવેલી કે મેઘાણી જ્યારે પહેલી વખત ઇંગ્લેન્ડ ગયા ત્યારે એમણે આ બધી 9 ફિલ્મો જોઈ. એ 9 ફિલ્મોની હું તમને વાત કરું. એ 9 ફિલ્મો જોઈને મેઘાણી એટલા બધા ઓવરવેલ્મ થઈ ગયા, એટલા બધા પ્રગલ્ભ અનુભવવા માંડ્યા પોતાની જાતને કે મીડિયા આટલું બધું આગળ વધી ગયું છે કે વાત જે લખવાની હતી એ આવી રીતે જોઈ શકાય. એ તમે સમજ્યા મારી વાત? વાત જે લખવાની હોય, જે લખાયેલી હોય એને આવી રીતે પિક્ચરાઇઝ કરીને આમ જોઈ શકાય. અગેન એનો પીરિયડ 1917-1918 છે કે જ્યારે આ બધું બિલકુલ નવું હતું. એટલે આવી રીતે સરસ એક્સપ્રેશન્સ હોય, આવી રીતે વાત થઈ શકે, આવી રીતે અમુક શોર્ટ્સમાંથી કેમેરા ગોઠવાય અને અમુક પોઝિસ લેવાય, અમુક એંગલ્સ લેવાય, આ બધું આવી રીતે થઈ શકે અને કોઈ પણ જગ્યાએ તમારી કન્ટિન્યુટી તૂટે નહીં. જે રસાળતાથી તમે વાંચી શકો
એજ રસાળતા થો તો એની એનાથી અનેક ગણી વધારે રસાળતાથી તમે બધું ભજવાતું જોઈ શકો અને તમે વાંચી શકો એના કરતા લગભગ 20-25 ગણી વધારે સ્પીડથી. એટલે તમારે જે 400 પાનાની ગોડફાધર નોવેલ મારિયો પુઝોની એ જો એ વાંચવા માટે તમારે 400 પાના એ ફીલ કરવા માટે તમારે 400 પાના વાંચવા પડે. એ ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની ફિલ્મ તમને 2.5 કલાકમાં આખી ફિલ્મ દેખાડી દે છે. એટલે આ બધું તે વખતે બહુ જ નવું હતું. અને મેઘાણી મારા હિસાબે, આ ધીસ ઇઝ માય ઇન્ટરપ્રિટેશન, મેઘાણીનું ઇન્ટરપ્રિટેશન હું તમને પછી કહું છું, પણ મારું ઇન્ટરપ્રિટેશન એવું હશે, એવું છે કે મેઘાણી આ બધી વાર્તાઓ જોઈ અને એમના એક મિત્રને એમને વર્ણવવું હતું કે આ બધું કેટલું અદ્ભુત છે, દુનિયા કેટલી રોમાંચક થતી જાય છે આ ફિલ્મના મીડિયમને લીધે. એટલે એમણે કોઈ પણ પ્રકારના વિશેષણોમાં કે કોઈ પણ પ્રકારના વખાણમાં પોતાની જાતને પરોવવાને બદલે એ જે 9 ફિલ્મો જોઈ એની એમણે ગુજરાતીકરણ અથવા તો કાઠિયાવાડીકરણ કરીને લખી નાખી. એટલે હું તમને બેટ મારીને કહું છું સાહેબ, બેટ મારીને કહું છું, આ 9 વાર્તાઓ એ 9-એ-9 હોલિવૂડની છે, પણ તમે વાંચો પ્રતિમાઓ તો તમને એમ જ લાગે કે કંડલાની આજુબાજુના કોઈક ઇન્ટિરિયર ગામડામાં આ ભજવાયું છે, અથવા તો તમારે લાઠીથી થોડેક અંદર કશેક જાઓ તો ત્યાં કોઈક ફેમિલીમાં આ વાત ભજવાઈ છે, અથવા તો તમે ટૂંકમાં કાઠિયાવાડના ગામડાઓમાં કાઠિયાવાડના લોકજીવનમાંથી આ વાર્તાઓ આવી છે અને લોકજીવનની જ આ વાર્તાઓ છે. એવું જો તમને ના લાગે તો મારે કાલથી પ્રોગ્રામો કરવાના અને સ્ટેજ ઉપરથી એક પણ શબ્દ બોલવાની બંધી. એટલું ગુજરાતીકરણ અને એટલું કાઠિયાવાડીકરણ. અરે સાહેબ, કમાલ 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 જ. એટલે આપણે થોડીક એની વાત કરીએ તો ટૂંકમાં મેઘાણી, મહાનતમ મેઘાણી તેમના લોક સાહિત્યને મૌલિકમાં સૌરાષ્ટ્રની ધીંગી તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસી ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બારવટિયા, સૌરાષ્ટ્રની રસદાર, અપરાધી, આ બધા તેમના નોંધપાત્ર સર્જન છે. એમાં આજે જેની વાત કરવાની છે એમનું એ પુસ્તક એટલે પ્રતિમાઓ. પ્રતિમાઓની વિશેષમાં ઊંડાણથી વાત કરીએ પહેલા મારે તમારી સામે પઠન કરવું છે, પ્રતિમાઓની એક વાર્તાનું. વાર્તા આકાર લે છે કોઈક પરદેશમાં, પણ માનવ કાયાના વર્ણનને ભૂલી જાઓ તો આ વાત ધ્રાંગધ્રા કે ગોંડલ કે મહુવામાં બનતી તમને લાગે લાગે ને લાગે જ, અને માત્ર ત્યાં જ બનતી લાગે. મેં જે તમને શબ્દ કહ્યો કે ન કહ્યો હોય તો કહેવા જઈ રહ્યો છું, કથાનું કાઠિયાવાડીકરણ. તમારી સમક્ષ અત્યારે હું આ બોલવા જઈ રહ્યો છું, આ પઠન કરવા જઈ રહ્યો છું. મને ભગવાને આ દિવસ સુધી અને આ દિવસ પૂરતો જીવતો રાખ્યો છે એ બદલ હું ભગવાનનો આભાર માનું છું. આઈ ફીલ ધેટ પ્રિવિલેજ અત્યારે તમારી સાથે આ વાત કરતી વખતે. જનાબ, આપ સબકી તવજ્જો ચાહતા હું. દેખીએ ક્યા કમાલ હૈ કવિ. આપણે વાર્તાનું શીર્ષક છે એ આવશે, અને આ ઓરિજિનલ જે વાર્તા છે એ મૂવીનું નામ છે મેડમ બટરફ્લાય. દેખના સર, જળદેવીના લહેરિયા સાળો ઉપર આથમતો સૂર્ય જ્યારે ચંપકરંગી ટીપકીઓ ભરતો ભરતો નીચે ઉતરતો હતો ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝૂલણ ગતિએ ચાલતી હતી. સાહેબ, મને આટલી મજા આવે છે તો તમારે તો સાંભળવાનું છે, તમને કેટલી મજા આવતી હશે. મને તમારી ઈર્ષા થાય છે યાર, સિરિયસ, કારણ કે મારે તો વાંચવાનું છે, મારું મગજ ઇન્વોલ્વ રાખવાનું છે. તમારે તો હૃદયથી આ માત્ર ભાષા ફીલ જ કરવાની છે. જુઓ સાહેબ, જુઓ તમે
ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પહોળો પટ્ટો પાડતી, ભાર્ગવ પ પ શબ્દાનુપ્રાસ અલંકાર તો જો મેઘાણી સાહેબનો. ત્યારે એક નૌકાએ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝોલણ ગતિએ આ ચાલી આવતી હતી. એને દેખીને બંદરનું બારું જાણે જીવતું બનતું હતું. ઉદ્યમ અને આજીવિકાના થનગનાટ એ સંધ્યાકાળને રોમાંચિત કરી રહ્યા હતા. ભરતભાઈ જોજો, સૌથી વધુ ઉલ્લાસ રમતો હતો એક સુઘડ સુવાસિત મકાનમાં, જ્યાં 16 થી 30 વર્ષની કુમારિકાઓનો માલિક એ વિદેશી નાવિકોના ભર્યા ભર્યા ગજવાની વાટ જોતો ધૂપ દીપ અને પુષ્પના શણગાર સજાવી પ્રત્યેક ઓરડાને જાગ્રત કરતો હતો. જાત જાત, તમે બધા સમજી ગયા વોટ હી વોન્ટ્સ ટુ સે. બંદરના એ દિવસોના ઓલ્ડેસ્ટ પ્રોફેશન ઓફ ધી વર્લ્ડ, જે પેલા ખલાસીઓ આવે 3-3, 4-4 મહિનાથી દરિયામાં રહ્યા હોય છે, અને એમના ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા મનોરંજન માટે દરેક સ્થળોએ આ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવતી હતી. જાત જાતની જટાને આકારે ગૂંથેલા ઊભા અંબોડાની ઘાટી ઘટામાં એ ચીબલા નાક અને ચળકતી ઝીણી આંખોવાળું સૌંદર્ય ચહેરે ચહેરે રમતું હતું. છાતીથી પગની ઘૂંટી સુધી પહેરેલા ચપોચપ કિમોના, એટલે આપણને અત્યારે અહીંયા આ આકાર ઉપરથી ખબર પડે છે કે ઇઝ ટોકિંગ અબાઉટ સમ ઇધર મલેશિયન ઓર ઇન્ડોનેશિયન ઓર જાપાની લેન્ડ, પણ આટલાને બાદ કરતા તમને બધી સૌરાષ્ટ્રની જ વાત આમાંથી મળશે. એ કુમારિકાઓની પગલીઓને નાજુકાઈ તેમજ તરવરાટ આપી રહ્યા હતા. ઇજ્જતવાન મા બાપોની આ ચંપકવાળી કુમારિકાઓ ખુદ મા બાપોની જ મોકલી અને બુદ્ધદેવની પ્રતિમાના આશીર્વાદો લેતી પોતાના નવજોબનનું વેચાણ કરવા અહીંયા આવતી, વર્ષ બે વર્ષ રહેતી અને પોતાની કમાઈ પિતાને ઘેર લઈ જઈ કુટુંબની ભીડ ભાંગતી, યોગ્ય અવસરે પાછી પરણી જઈ હર કોઈ ઊંચા ઘરની કુલવધુ બનતી, એવો એ દેશનો વ્યવહાર હતો. આવી 50-એક માનવ પરીઓના પાંપણો પટપટાવતા ચંચલ નયનાનું નિશાન બની રહેલ એ જહાજ બરાબર સૂર્યાસ્તે તો બારાની અંદર નાંગરી ચૂક્યું હતું અને એમાંથી બહાર આવતા ઉતારુઓમાં બે જણા જુદા નીકળ્યા. બંનેના લેબાસ સફેદ હતા, રૂપેરી બટનો છાતી ઉપર, કાંડા પર અને ખભા પર ચળકતા હતા. બેઉ જણા જહાજના અફસરો હતા. મોટેરાના ગઠિયા જેવા બેઠી દડીના ભરાવદાર દેહ ઉપર પીડ છતાં ડોંગાઈ ભર્યું ગોળ મો હતું. નાનેરાની કદાવર કાઠી પાતળી અને સાગના સોટા જેવી સીધી હતી. એના મો ઉપર બિન અનુભવની મધુરતા હતી. એટલે આમ આપણે રાત્રે વાંચતા હોઈએ ને અને આમ બાજુમાં જે સૂતી હોય એ જાગી જાય એવી રીતે ક્યાં બાત હે એમ આપણાથી બોલી જવાય. કેમ જરા સહેલગા કરવા ઉપડશું ને, મોટેરાએ આંખોના નેણ ઉછાળ્યા. ભલે ચાલો, જવાને સહેલગા શબ્દનો મર્મ પારખ્યો નહીં. જેવા તરલ અને હળવા એ દેશના મનુષ્યો તેવા તેના વાહનો છે. સડક ઉપર રમતી આવતી રિક્ષાગાડીએ જ્યારે બેઉ પરદેશીઓને પેલા સુંદરી ગૃહને દરવાજે ઉતારી દીધા ત્યારે બંને મહેમાનોના સ્વાગતનું નૃત્ય ગુંજી ઉઠ્યું. સુખની મીઠી વેદના જગાડે તેવા ધીરા એના વાદ્યો હતા. હવામાં લહેકતી એ જુવાન નર્તકીઓ હતી. પગમાં ઝાંઝર ઘૂઘરા નહોતા, હાથમાં ઝૂલી રહેલ પંખા અને પંખીની પાંખો જેવા દુપટ્ટાના છેડા જ એ સંગીતને તાલ દેતા હતા. બસ આ ગુજરાતી ભાષા સાહેબ, જુઓ ગુજરાતી ભાષા એટલે કેવી ભાષા છે. આપણે આપણી ભાષા માટે ફરી એક વખત ગૌરવ કરવાનું મન થાય એવી ભાષા તમારી સમક્ષ મૂકી રહ્યો છું. ક્યાં વાત, મુઠ્ઠી ભરીને દાણા છાંટતા જેમ પક્ષીઓ દોડે આવી ચણવા લાગે, મુઠ્ઠી ભરીને દાણા છાંટતા જેમ પક્ષીઓ દોડે આવી ચણવા લાગે તે રીતે એ જૂની પીછાનવાળા આધેડ અફસરનું એક જ દોંગુ હાસ્ય સાંભળીને આ દુપટ્ટાવાળી ચીબી સુંદરીઓ એની સન્મુખ દોડી આવી. લડી લડીને બેઉ પરોણાઓને અંદર લીધા. મોટેરાના લાલસા ભરપૂર ખડખડાટ હાસ્યે મકાનને ભરી દીધું. જુવાન તો હજુ આ કયા પ્રકારની સેલગા છે તેનો ઉકેલ જ કરી શક્યો નહોતો. ત્યાં તો આ સુંદરીઓના માલિકે સામા આવી ઝૂકીને આજ્ઞા માંગી, કેટલી જોશે સાહેબ. હો 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 હો, મોટેરાએ હાસ્ય ગજાવીને જવાબ દીધો, મારે જોઈશે 3, આમને માટે 1, એ હજુ નવો નિશાળ્યો છે, ખરું ને. હો 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 હો, માલિક તેમજ સુંદરીઓએ એક કડાકા કરતું હાસ્ય ઝીલી લીધું
અને જુવાન અફસરને એક બીજા ખંડમાં ધકેલી દઈ એ મોટેરાએ ત્રણ સુંદરીઓના સંગમાં બગીચાનો લતા મંડપ શોભાવ્યો. જીવનમાં આજે પહેલવહેલા અનુભવની મીઠી બેચેની લજ્જા અને કંપારી પામી રહેલો એ યુવાન પોતાને સારું પીરસાવાની સુંદરીની વાટ જોતો અથવા પોતાના માટે પીરસાવાની સુંદરીની વાટ જોતો અથવા તો ધાસ્તી અનુભવતો બેઠો છે. બહારના બાગમાં બજી રહેલ નૃત્ય ગીતના ઘેરા ઝંકાર એ કાચના કમાડોની ઝીણી ચિરાડો વાટે અંદર ટપકી રહેલ છે. સાંભળનારને મીઠો નશો ઉપજાવે એવી ઘેરી માધુરી એ સંગીતમાં ભરી છે. એકાએક એ યુવાનની નજર સામી દીવાલ પર પડી. કાચની એ પારદર્શક ભીંત ઉપર એક છાયા છબી નૃત્ય કરી રહી છે. પાતળીઓ, ઘાટીલો અને અંગરંગના મરોડ દર્શાવતો પડછાયો બરાબર પેલા બહારના સંગીતને તાલે તાલે જ ડોલે છે. એકાંતે અણદીઠ અને નિજાનંદે જ નાચતી એ પ્રતિમા જાણે કોઈ ચિત્રમાંથી સળવળી ઉઠી છે. યુવાને એ બાજુનું બારણું ઉગાડ્યું. એકલી એકલી મૂગા મૂગા નૃત્યની ધૂન બોલાવી રહેલી એક કન્યા થંભી ગઈ. એટલે ટૂંકમાં આ બહુ ડિટેલમાં વાંચવા જઈએ તો આપણી પાસે 2 કલાકનો ટાઈમ જોઈએ, 2-3 કલાકનો ટાઈમ જોઈએ. પણ ટૂંકમાં એક મનોરંજન ગૃહમાં, એક એવા દેશમાં કે જ્યાં ટેમ્પરરી કોન્ટ્રાક્ટ મેરેજની સિસ્ટમ છે, એવા એક એન્ટરટેનમેન્ટ ગૃહમાં આ યંગ ખલાસી એના સિનિયર જોડે આવે છે અને ત્યાં એક યૌવનાના પ્રેમમાં પડે છે અને બંને બિલકુલ ભોળા નિર્દોષ છે. પેલી પણ પહેલી વખત આજે આ પ્રકારનો અનુભવ લઈ રહી છે અને પેલો પણ આ પ્રકારનો અનુભવ પહેલી વખત પોતાની જિંદગીમાં ઉજવી રહ્યો છે અને બંનેની મુલાકાત થાય છે. બાળકના જેવી જ નિર્વ્યાજતાને નિહાળવામાં સુખની સમાધિ પામેલા એ યુવાને આખરે લાંબી વાર સુધીની એકી ટચ દ્રષ્ટિને ઉઠાવી લઈ પહેલો પ્રશ્ન કર્યો. તમારું નામ? ચૂચુ સેન. ઉત્તર આપતા આપતા છોકરીના અંતરમાં નવું અજવાળું થયું. પેલી નામ કે છે અને શી ઇઝ ફીલિંગ સો રોમેન્ટિક, કારણ કે એને પણ જિંદગીમાં પહેલી વખત પુરુષના સહવાસનો અનુભવ થઈ રહ્યો છે. એ આવી છે આને માટે જ, આ જ એનું ભવિતવ્ય છે અને છતાં પણ એને આ, કારણ કે જે આપણે જે પ્રકારની કનડગત ને એ આની સાથે સંલગ્ન કરતા હોઈએ એ પ્રકારની કનડગત ને સંલગ્ન કરીએ એ પ્રકારનું વાતાવરણ અહીંયા નથી. અહીંયા આખું એક પ્રથાની માફક, એક જુદા જ વિશ્વની માફક આખું એ આખી એ પ્રવૃત્તિ આ થઈ રહી છે. એટલે પહેલી વખત એને પણ આ પ્રકારનો પુરુષનો વાતચીતનો સ્પર્શ થાય છે. કે તમારું નામ? ચૂચુ સેન. ઉત્તર આપતા આપતા છોકરીના અંતરમાં નવું અજવાળું થયું. ચૂચુ સેન? યુવકની જિજ્ઞાસા વધી. એટલે શું? અને ચૂચુ સેન 100% સાચું નામ નથી, બીકોઝ આઈ હેવ સીન ધ મૂવી. આ મેઘાણીએ પોતે બનાવેલું. ચૂચુ સેન બોલવામાં સરસ પડે ને, અને ચૂચુ સેન એટલે સેન આપણું ભારતપણું લાગે ને, એટલા માટે એમને ચૂચુ સેન. અને ચૂચુ એટલે પેલું જાપાનીઝ કે મલેશિયન સંસ્કૃતિને મળતું આવતું એક નામ છે, એટલે એક પેલો મોનોસિલેબલ છે, એટલે એમણે ચૂચુ સેન એમ. એટલે કે ચૂચુ સેન એટલે શું? કન્યાએ શબ્દનો અર્થ સમજાવવાનો યત્ન કર્યો. આ રંગીલા વહાણવટીઓની વિદેશ ભાષાનું ભાંગ્યું તૂટ્યું જ્ઞાન ધરાવવું એ અહીં દાખલ થતી સુંદરીઓનો વિશિષ્ટ ગુણ ગણાતો. વેશ્યાગારની બહાર ચોડેલું પાટિયું એ સમાચાર મોટે અક્ષરે પોકારી રહ્યું હતું. છતાં 18 વર્ષની ચૂચુ સેને પોતાના નામનો સ્ફોટ ન પાડી શકે. થોથરાથી જીભે એણે કહ્યું, એક જીવડું. ચૂચુ સેન એટલે એક જીવડું. કયું જીવડું? હવેનું વાક્ય સાંભળીને જો તમે અચમચી ન જાઓ ને, ગદગદિત ન થઈ જાઓ ને, તો સાહેબ મારું નામ શોભિત નહીં. કયું જીવડું? જવાબમાં છોકરીએ શબ્દની ભાષાને પડતી મૂકી ઈશારતની વિશ્વવાણી અજમાવી.
કારણ કે સંકેતની ભાષા આખી દુનિયામાં સેમ છે. આપણી ભાષા ગુજરાતી છે, ત્યાં મધ્યપ્રદેશમાં હિન્દી બોલાય છે, ચાઇનામાં ચીની બોલાય છે, પણ એનો અર્થ દરેક ભાષામાં હું આવું એ જ થાય છે. સંકેતની ભાષાની આ કમાલ છે. જવાબમાં છોકરીએ શબ્દની ભાષાને પડતી મૂકી ઈશારતની વિશ્વવાણી અજમાવી. બેઉ હાથના પંજાને પતંગિયાના આકારે સંધાડ્યા ને પતંગિયાની પાંખો હલે એ રીતે હલાવ્યા. ઓહો, પતંગિયું! યુવક હસ્યો. એજ. આશાતુર આંખે તાકી રહેલી છોકરીએ પોતાની સમજાવવાની શક્તિનો વિજય અનુભવ્યો. બીજા પ્રશ્નની રાહ જોતી એ સ્મિત ભરી અને ઓશિયાળી ભરી ઊભી રહી. અરે કોણ લખે છે આવા વાક્યો? મેઘાણી સિવાય કોણ લખવાનું? એ સ્મિત ભરી અને ઓશિયાળી ભરી ઊભી રહી, કારણ કે એની પાસે કોઈ સબ્જેક્ટ નહોતો વાત કરવા માટે. એ સ્મિત ભરી અને ઓશિયાળી ભરી ઊભી રહી ને થોડી વાર પછી સમાપ્ત થયેલી પીછાને જયારે બંનેને સુખાલિંગનની સમાધિમાં બે ચાર ઘડી વિલીન બનાવ્યા હતા, ત્યારે મકાનની ઊંચી ઓસરીમાંથી કોઈ ચાબુકનો ફટકો પડે તેવો એક અવાજ આવ્યો, ચોચો સેન. એટલે પછી એક લાંબી પ્રોસેસ છે કે જેમાં પેલો જે માલિક હોય છે એ મનોરંજન ગૃહનો, એ કહે છે કે એટલે કે એને સાબિત કરવી હોય તો તમારે એની જોડે અમારા દેશની ધર્મવિધિ પ્રમાણે લગ્ન કરવા જોઈએ. લગ્ન? યુવકને આશ્ચર્ય થયું. હા, લગ્ન, પણ તે હંગામી લગ્ન, કામ ચલાવ લગ્ન, મહિના બે મહિના કે ચાર મહિના પૂરતા જ, જેવી તમારી જરૂરિયાત. પછી તમારી મુદત પૂરી થઈ તમે તમારે દેશ ચાલ્યા જાઓ ને છોકરી પોતાના કુટુંબમાં ચાલી જાય. એટલે પછી શું અમારી કશી જવાબદારી નહીં? ના, કશી પણ નહીં. છોકરીનું શું થાય? એની ઇજ્જતને શું એબ ન બેસે? ના રે, ના મહેરબાન, એ તો ગંગાના નીર જેવી પવિત્ર જ રહે, કુમારિકા જ લેખાય, ને પછી એના કાયમી લગ્ન બીજે ફાવે ત્યાં થઈ શકે. સાચું કહો છો? અરે સાહેબ, બુદ્ધદેવના સોગંદ પર કહું છું. ચાલો ત્યારે બે મહિના માટે હું ચૂચુ સેન સાથે લગ્ન કરવા તૈયાર છું. ટૂંકમાં પછીની વાત કરું તો એટલે આમાં એક એક અક્ષર છે ને, તે મને બે બે વખત તમારી સમક્ષ વાંચવાનું મન થાય એટલું સુંદર ગદ્ય છે. પણ આપણે થોડી ગાડી ભગાવવાની છે એટલે હું તમને થોડુંક આગળ લઈ જાઉં છું કે વિદેશી નૌકાને વિદાય થવાના બે પાવા તો વાગી જ ચૂક્યા હતા. નૌકાના યંત્રો ધબકતા હતા, સીડી ખેંચાઈ જવાની બહુ જાજી વાર નહોતી. એ વખતે બે માસની અવધ પૂરી કરીને જુવાન નાવિક પોતાના કામ ચલાવ લગ્ન જીવનમાંથી બહાર નીકળતો હતો. સાથે ચૂચુ સેન એને વિદાય દેવા આવતી હતી. બસ, ચૂચુ સેન, નાવિક એને અટકાવી, હવે પાછી વળી જા. પાછા ક્યારે આવશો? યુવાન થોભી ગયો. જવાબ ગોઠવતા એને થોડી વાર લાગી. એને કહ્યું, પાછા ચકલા માળા બાંધશે ને ત્યારે. છેલ્લે ચૂમી ઝીલીને ચૂચુ સેન ત્યાં ઊભી રહી, બે ત્રણ વાર પાછા વળી દર્દભરી નિગાહ નાખતો નાવિક અદ્રશ્ય બન્યો ત્યાં સુધી એ ન ખસી. ને જ્યારે નૌકાનો ત્રીજો પાવો સંધ્યાના ભૂખરા ઉજાસને ચીરતો એના કાન પર પડગાયો, ત્યારે ચૂચુ સેનની આંખો ઝાડમાં પાંદડા તપાસતી હતી. ફાગણ ચૈત્રની ઉગડતી કંબુદીમાં ચકલીઓના માળા ધીરા ધીરા ચીંચી કારે ગુંજતા હતા. બહુ જ ગમતી તો ને, એટલો આનંદ મને અત્યારે આવી રહ્યો છે. જોજો, હવે જાગ્યો કે દૂધતા? નિંદર જ ન મળે કે? 19 વર્ષની માતા 8 મહિનાના બાળકને પારણામાં નિહાળતી પૂછતી હતી. પેલો ગયો, ચૂચુ સેનને બાળક અવતર્યું છે, 8 મહિનાનું થઈ ગયું છે, અને પેલું ચકલી માળા બાંધશે ત્યારે આવો. કેમ છો? ચેરમેનને તો થોડીક વાર લાગે જ ને. હું યુનિયન બેંકમાં નોકરી કરતો હતો ને, ત્યારે મેં એક બેન્કર વિશે બહુ સરસ ડેફિનેશન વાંચેલી. જસ્ટ ટુ મેક અ મૂડ લિટલ લાઇટર, કે આ બેન્કર ઇઝ અ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ એવી નથી, કારણ કે મને એનો રામભાઈના ટાઈમથી, મામાના ટાઈમથી, વજુભાઈની થ્રુ બધું જાણું છું કે કેવી રીતે બિલકુલ કોમન માણસ પાસે
જઈને એની તકલીફો દૂર કરવાની કોશિશ કરે છે. પણ અમારી જે કમર્શિયલ બેન્કો હતી ને જીવીભાઈ, એ કેવી બેન્કો હતી ખબર છે? એ દિવસે અ બેન્કર ઇઝ અ ફેલો હુ લેન્ડ્સ યુ ઇઝ અમ્બ્રેલા વેન ધ સન ઇઝ શાઇનિંગ એન્ડ વોન્ટ્સ ઇટ બેક ઇમિડિયેટલી ઇટ સ્ટાર્ટ્સ રેનિંગ. તો સાહેબ, યુવક જતો રહ્યો છે, એને કહ્યું છે પેલી પૂછું ક્યારે પાછા આવશો? તો કે ચકલી માળા બાંધશે ત્યારે. એનો ટાઈમ થઈ ગયો છે, એ એ એ એ વર્ષ દોઢ વર્ષ બે વર્ષ થઈ ગયું છે. અને સાહેબ, એક બાળક અવતર્યું છે એ દિવસના સમાગમમાંથી, અને બાળક 8 મહિનાનું થયું છે. હવે સાહેબ, તમે મેઘાણીની કમાલ જોજો. તમે મેઘાણીની કમાલ જોજો. જાગ્યો કે દૂધતા, નિંદર જ ન મળે કે? 19 વર્ષની માતા 8 મહિનાના બાળકને ધારણામાં નિહાળતી, પારણામાં નિહાળતી પૂછતી હતી, બાપા બાપા. બાળક હાથ પગ આફળતો જીભના ગોટા વાળતો હતો. માનું મો ભર્યું ભર્યું મલક્યું, બાપા. લુચ્ચાને ઝટઝટ બાપા જોવા છે ખરું કે? પણ હમણાં નહીં, હમણાં નહીં. હજુ રાણ ચકલીઓ માળા ક્યાં નાખે છે? હજુ તો શિયાળો છે બચ્ચા, ચકલીઓ થીજાઈને લપાઈ રહી છે. પછી ટાળ ઉઠશે, તડકી નીકળશે, વાણલા સોનલ વર્ણા બનશે, ચકલીઓ ગાતી ગાતી માળા નાખશે, ત્યારે બાપા આવશે, સમજ્યા? એટલું કહીને માએ બાળકની હડપચી હડપચી હલાવી, સમજો કે? બા બા પા પા. બાળકના મોંમાંથી સનાતન ભાષા સંભળાઈ, દૂધ તો નહીં તો જોતો ખરી? ઓળખ્યા પારખ્યા વિના નામે બોલવા લાગી પડ્યો, ખબરદાર છૂપ, લપાટ મારીશ જો હવે એને બોલાવશે તો. માએ નાક ઉપર આંગળી મૂકી હળવા હાથની લપાટ છોડી. ખિલખિલા ઢસી પડતા બાળકના મોંમાંથી જવાબ આવ્યો, બા પા પા પા. હાથ ધૂતારા માં હસી પડી, આજથી જ બાપની ભેરે થઈ ગયો કે? જોઈ રાખજે, હવે તારે બેન આવશે ને એટલે અમે તમારી બંનેની સાથે બે જણા થાશું, જોઈ રાખજે તું પાજી. બા પા 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 ના બાલ સ્વરો છેક ઘરની બહાર જઈ પહોંચતા હતા, અને રસ્તે જતા લોક એ સાંભળીને એકબીજા સામે આંખો મિચકારતા હતા. બધા લોકોને ખબર હતી કે આ પાગલ ભાઈ પેલો આવવાનો નથી, એની રાહ જોઈને આ એની ગાંડપણમાં આ સમય વિતાવે છે. ગાલાવેલી છે, ગાલાવેલી. રસ્તા પરની કોઈ સ્ત્રીઓ બોલતી હતી, વાટ જોઈને બેઠી છે, લેજે અડસેલા જો પેલો આવવા બેઠો છે તે. અને અખૂટ ગીલાનો આનંદ માણતા જતા લોકોની પછવાડે 19 વર્ષની એકાકીની જનેતાનો કંઠ જાણે કે એવા કોઈક હાલાવાલાના સ્વરો લઈને ચાલ્યો જતો હતો. ઠંડા વાયુના સુસવાટા સોંસરા કોઈ આવા અવાજ નીકળતા હતા, હે ધીરાવા જો રે, ધીરાવા જો, વાહુલિયા હો, ધીરાવા જો, ભાળુડાના બાપુ નથી ઘરમાં, આથડતાએ દૂર દેશાવરમાં, લાડકવાયો લોચે છે નીંદરમાં, વાહુલિયાઓ ધીરા ધીરા વાજો. ને પારણની દોરી હલાવતી માતા પોતાના પોપચા નિંદર ભારે ઢળી પડતા હતા એને અટકાવતી, જોલા ખાતી ખાતી એ ગાવું ચાલુ જ રાખતી હતી, નથી જાણતી કે જીભ લથડિયા લે છે. વીરા તમે દેશે દેશે ભટકો, ગોતીને એને દેજો મીઠો ઠપકો, લખ્યો નથી કાગળનો કટકો, વાહુલિયારે તમે ધીરાવાજો. પરણામાંથી અર્ધ નિદ્રિત સ્વરો આવે છે, બા પા બા પા. હા સુઈ જા, જો બાપા આવે છે ઓકે, આંખો બીડી જાતો. કેટલા બધા વાહણો લઈને બાપા દરિયામાં ચાલ્યા આવે છે, ઓહો હો હો હો, કઈક વાહણો ઓ ચાલ્યા આવે. વીરા તમે મધ દરિયે રે જાજો, વાલાજીના સડની દોરી સાજો, આકળિયા નવરે જરી થાજો,
વાહુલિયા તમે ધીરા વાજો. આ જો દરિયાની લહેરોને હું વિનવી રહી છું, હો કે સાકરની લહેરો, હા બેનડીઓ, હો બૈલાના બાપાને રક્ષા કરીને લાવજો. પાછલી રાતે આંખો મળેલી હશે, ધીરી ધીરી સાંકળ રણ જણશે. બે માં પહેલી બચ્ચી કોને ભરશે? વાહુલિયા તમે ધીરા વાજો. આઈ મીન પેલો આવવાનો છે એની ખાતરી છે, અને નથી આવવાનો એનો એક ટકો ડાઉટ પણ છે. અને એવી હાલતમાં એનાથી આવેલું સંતાન એને કોઈક જાપાનના લોકેશનમાં શૂટ થયેલો સબ્જેક્ટ, હોલિવૂડની ફિલ્મ અને મેઘાણી ઝવેરચંદ એને અહીંયા સૌરાષ્ટ્રની લોરી સંભળાવે છે. સાહેબ, આનાથી મોટું કોઈ પ્રેઝન્ટેશનનું ફોર્મ મારા હિસાબે ન હોઈ શકે. આ મેઘાણીની મહાનતા છે કે આ માના કંઠમાં એ આ લોરી મૂકે છે, વાહુલિયા તમે ધીરા વાજો. બહુ જાણીતી લોરી છે, આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ. એટલે આ આખી વાર્તા તો બધી એ છે, પણ હવે આપણે સીધા આના અંત તરફ જઈએ તો એમ સમજો કે લગભગ છોકરાના બાળપણના 3-4 વર્ષ પસાર થાય છે, અને ફરી એકવાર સાગર સુંદરીના સાળુના સળ લહેરે ચડ્યા હતા. ફરી એકવાર આધમતો સૂર્ય એ સાળુ ઉપર ટીપકીઓ ચોડતો હતો. 7 નૌકાઓનું એનું એ જૂથ ઝૂલણ ગતિએ ચાલ્યું આવતું હતું. આઈ એમ ટેકિંગ યુ ટુ ધ ક્લાઇમેક્સ નાઉ. દાસી જો આવ્યા, વાહણ આવ્યા, એના વાહણ આવ્યા, એવા હર્ષોદ્ગાર મચાવતી ચૂચુ સેન ગેલી થઈને ઘરમાં દોડાદોડ કરવા લાગી. બારીના બારણા એણે ઉઘાડા ફટાક મૂકી દીધા. દીકરાને તેડીને બારી પર ઊભો રાખ્યો. જો આવે, જો બાપુ આવે, જો એના વાહણના વાવટા દેખાય, એવું કહીને 2.5 વર્ષના કીકાને દરિયા પરનો કાફલો દેખાડવા લાગી. પછી એ ઘરમાં દોડી. હવે જોજો, 3-4 વર્ષની રાહ જોતી પેલી પ્રોષિક ભર્તૃકા, રાહ જોતી સ્ત્રી, એ એના 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 પરદેશી પ્રેમીની આવવાની તૈયારીઓ કરી રહી છે. હવે જોજો તમે મેઘાણીનું ગદ્ય જોજો સાહેબ. પાછી ઘરમાં દોડી. દાસી જા, ઝટ તું ફૂલોના હાર, સુગંધી ચૂવા, આસમાની બત્તીઓ, જેટલી બધી તેટલી સામગ્રી લઈ આવ. એ હમણાં જ અહીંયા આવીને ઉભા રહેશે, એના સ્વાગતની તો કશી જ તૈયારી ઘરમાં નથી, તું જલ્દી જા. દાસી પણ ઘરમાં આગળ પાછળ 2-4 આંટા મારીને શૂન્ય ચહેરે ઊભી રહી. કેમ ઊભી છે, કેમ ઊભી છે? પૈસા? ઓહો, ચૂચુ સેનને યાદ આવ્યું, પૈસા નથી. કેટલા છે? ઠીક, ત્યારે જા, ફક્ત અગરબત્તી જ લઈ આવ, જલ્દી લઈને આવ. એ હમણાં જ અહીં આવી પહોંચે. પેલો જે મૂકીને ગયેલો, એ 3 વર્ષમાં ભરતભાઈ પૈસા ખલાસ થઈ ગયા છે. 3.5 વર્ષમાં હવે માત્ર ઘરમાં પેલી કહે છે કે આ બધું લઈ આવ. તો કે પૈસા? તો કે નથી. તો કે જા, અગરબત્તી લઈ આવ. અગરબત્તી જેટલા પૈસા ખાલી એની પાસે બચ્યા છે. પરદેશી જતી વેળા પોતાનું કામ ચલાવ લગ્નની જે રકમ ચૂકવી ગયો હતો, તેમાંથી 3 વર્ષનું ગુજરાન ચલાવ્યા પછી તે દિવસે સિલકમાં ફક્ત ધૂપસળીઓ ખરીદવા જેટલા જ પૈસા રહ્યા હતા. પછી તો એક જ બાજુ પોતે, બીજી બાજુ દાસી ને વચ્ચે બાળક, એમ ગોઠવાઈને ત્રણેય જણા બારી ઉપર ઉભા રહ્યા. ચંદ્ર ઉગ્યો સમુદ્ર જાણે ડોલર ફૂલોનો ભર્યો ભર્યો થાળ બની ગયો. ઇમેજિનેશન તો જુઓ સાહેબ, કલ્પના શક્તિ તો જુઓ. કયું ડોલર ફૂલ, કયો સમુદ્ર, કયું હોલિવૂડનું પિક્ચર, અને મેઘાણી અહીંયા કલમમાંથી કેવી વાત ટપકાવે છે કે સમુદ્ર જાણે ડોલર ફૂલોનો ભર્યો ભર્યો થાળ બની ગયો. ચંદ્ર પણ આખરે આત્મીઓ પરડ્યું થયું ત્યારે બાળક અને દાસી ત્યાં બારી પાસે ઢળી પડ્યા હતા. ઊભી હતી એક ચૂચુ સેન. સાગરના થાળમાંથી ડોલરના ફૂલહાર ખલાસ થયા,
સાગરના થાળમાંથી ડોલરના ફૂલહાર ખલાસ થયા અને પ્રભાતના પારિજાતકની છાપ છલકી ત્યાં સુધી એ ઊભી જ રહી. બાળકે જાગીને પૂછ્યું, બાપુ ક્યાં? દાસી તે દિવસના સંધ્યાકાળે પાછી ચૂચુસેન ઘરમાં દોડી છોકરાને ઉપાડ્યો. દાસીએ, આવે છે, આવ્યા. તું કીકાને લઈને પાછળના ચોગાનમાં ચાલી જા, હમણાં આપણે એને કીકો દેખાડવો નથી. પછી અમે બહુ બેઠા હોઈએ ને અમે બેઉ, ત્યારે તું કીકાને લાવજે, એમના ખોળામાં જ બેસે, હો એ ચકિત થઈ જશે. એમ કહેતી કીકાને દાસી સાથે બહાર ધકેલી ચૂચુસેન દ્વારા ચૂચુસેન દ્વાર પર આવી અને રિક્ષા ગાડીના ઘોઘરા શબ્દ બન્યા કે તરત જ એણે કાચના હાર બેઉ દિશામાં ધકેલી દીધા. ઉંબર પર હાથ પોળા કરીને ઊભી રહી. પરદેશી આવ્યો, એના પગલામાં પ્રાણ નહોતો. આટલા બધા વર્ષો શું ચકલાય ત્યારે માળા નહોતા નાખ્યા? એટલું બોલતું એટલી બોલતી ચૂચુસેને એના હાથ ઝાલી દીધા. હું વિદાય માંગવા આવ્યો છું, યુવાને ઉંબરની બહાર જ ઉભા રહીને કહ્યું. કેમ, ગમ્મત માંડી? એટલું બોલ્યા પછી ચૂચુસેને મહેમાનની આંખો નિહાળી, પકડેલા હાથ એને ઢીલા કર્યા. યુવકે પછવાડે ખડકી પર નજર કરી. ચૂચુસેનની દ્રષ્ટિ પણ ખડકી પર ગઈ. રિક્ષામાં એક જણ બેઠું હતું. ઓ, એ કોણ છે બીજું? મારી પરણેલી સ્ત્રી. એમ? હા 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 હા, તમારી પાસે મેં જેની છબી જોઈ હતી એ. યુવકે ડોકું ધૂણાવ્યું. ચૂચુસેને પલભર એ સ્ત્રીને સ્ત્રીને અને પલભરા પુરુષને એમ વારાફરથી નિરખ્યા જ કર્યું. પુરુષે થોડી વારે કહ્યું, મને કહેવામાં આવેલું કે તું તો પછી તારા કુટુંબમાં ચાલી જશે. હા હા હા, ચૂચુસેને એ વાત સમજવાની કોશિશ કરી, પછી જાણે સમજ પડી ગઈ હોય તેમ ઉમેર્યું, ત્યારે તો બરાબર. હું બહુ દિલગીર છું, યુવકે ખોંખારી ગળું સાફ કરતા કહ્યું. ના ના, ચૂચુસેને સહેજ સ્મિત કર્યું. ઉલટાની હું તમારી વારંવાર ક્ષમા માંગુ છું. તમને તમારી પરણેલી પત્ની જોડે હું સુખી ઈચ્છું છું. થોતરાતા થોતરાતા એણે માળ માળ વાક્ય પૂરું કર્યું ને પછી બેવ કુમાર ખેંચીને ભેગા કર્યા. ઉપડતી રિક્ષાની ટોકરીઓ એને કાને પડી. અંદર જઈને એણે દાસીને બોલાવીને કહ્યું, કીકાને હવે દાદાજી પાસે લઈ જા, સોંપી દેજે, મારા વતી સૌની ક્ષમા માંગજે. કમાડની બહાર નીકળ્યો ત્યાં સુધી બાળક પાછો વળી માં સામે જો માં સામે જોતો હતો. માં પીઠ દઈને ઊભી હતી, એકલી પડી. ઘર બંધ કર્યું. પોતે જેને નિરંતર પૂછતી તે પ્રિય છબીની પાસે ગઈ. છબીની પાસે એક છુરી પડી હતી, તે ઉપાડી મ્યાનમાંથી છુરી બહાર કાઢી. છુરી ઉપર કોતરેલા શબ્દો વાંચ્યા, કલંકિત જિંદગી કરતા ઇજ્જત ભર્યું મોત બહેતર છે. શાંતિથી એ છુરીને એણે ગળામાં પરોવી દીધી. એનું કલેવર તંબર ખાઈને જ્યારે ધરતી પર પટકાયું ત્યારે ધબાકો સાંભળવા ત્યાં કોઈ હાજર નહોતું. રિક્ષા ગાડીના ઘોઘરા દૂર દૂર રણઝડતા હતા. આમાં કમાલ મેઘાણીની વર્ણન શક્તિ છે. એટલે કેવી વર્ણન શક્તિ સાહેબ, કે તમને એમ નથી લાગતું બધાને કે આ બિલકુલ આપણા કાઠિયાવાડમાં બનેલા કોઈ ગામની આ ઘટના છે? પેલો એનો સબ્જેક્ટનો આખો બેઝ હટાવી દો તો જે ડાયલોગ્સ છે, જે પાત્રો એકબીજા સાથે વાત કરે છે, જે માં અને દીકરાનો પ્રેમ છે, જે માં અને હંગામી બાપા વચ્ચે જે લેવડ તેવડ થયેલી છે, એટલે આ જે મેઘાણીએ પ્રતિમાઓમાં જે કર્યું છે એ આ કામ કર્યું છે કે વર્ણન શક્તિ. એટલે પેલો સાગર એટલે જાણે ડોલરના ફૂલોનો થાળ. એટલે સાગરને કોઈએ આવી રીતે જોયો હશે કે ડોલરના ફૂલોનો થાળ? એટલે આ આ આ આ આવી આવી તો કેટલી બધી વાતો છે. હું તમને કહું સાહેબ, એમાં જનેતાનું પાપ નામની એક એની વાર્તા છે જે શરૂ થાય છે કે એ એ એ એ એક જ મિનિટ મારો જરા કાગળ જરા એકઠા કરી લઉં પાછા, એક જ મિનિટ મને આપો ખાલી. હા, એમની જે એક વાર્તા છે એ શરૂ થાય છે કે સાચે સાત તું મને ચાહીશ? જવાબમાં પેલો હીરો કહે છે, સાત જન્મો સુધી. અને પછી મેઘાણી લખે છે, સ્ત્રી હૃદયનો આ સનાતન પ્રશ્ન અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજર જવાબ.
ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબન, એવી ઇન્દ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી પછી જોત જોતામાં તો આલિંગનની જગ્યાએ અને પછી પછી જોત જોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભા થાય છે અને ચુંબનોએ મળેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે. તમે જુઓ રોમેન્ટિક લાઈફ શરૂ ક્યાંથી થાય છે. અને આપણે બહુ જરા લાઇટર મૂડમાં વાત કરીએ તો ઘણી વખત હું મુશાયરાના સંચાલનમાં કહેતો હોઉં છું કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, એ જે પણ ભાઈઓએ પોતાના મદમસ્ત પ્રણયના દિવસોમાં ગાયું હોય એમને 25-30 વર્ષ પછી આપણે પૂછીએ કે ભાઈ હવે કેવું લાગે છે, તો આપણને ખરેખર જિંદગી કેવી હોય એના જવાબ ઉપરથી ખબર પડે. કારણ કે એ 30 વર્ષ દરમિયાન જે પણ થાય છે એ 30 વર્ષમાં અફીણી આંખોનું રૂપાંતર, શૈદા સાહેબના એક શેરમાં વાત કરું તો એ પરિવર્તિત થાય છે કે પ્રથમ આંખો તમારી ઠીક લાગી, તમારા સમ પછી બહુ બીક લાગી. એટલે 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 આ આ આ જ વાત મેઘાણી જયારે કરે છે ત્યારે કેવી રીતે કરે છે. હવે આવી 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 લગભગ દરેકે દરેક વાત આ આ આ આની વાર્તાઓની દરેકે દરેક વાતમાં એટલી એટલું એટલું બધું વર્ણન શક્તિ, એટલે એટલે બધા કલ્પનોની કંઈક અજબ ગજબ સૃષ્ટિ એની અંદર વણવામાં આવી છે. હવે તમને હું એટલે તમને હવે 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 તમને તમને મારે એટલી બધી મારે સંભળાવવાની ઈચ્છા થાય છે કારણ કે હું એટલી બધી તૈયારી કરીને આવ્યો છું. પણ મને ખબર છે કે આ વાર્તાઓ એ તમારી સમક્ષ હું વાંચું એને બદલે તમે પોતે વાંચો તો તમને એટલી બધી મજા આવશે. અને આ વાર્તાઓની જે ફિલ્મો છે એના એના હું તમને નામ કહું તો આ ફિલ્મો પણ જો ક્યાંક મળે બહાર, આઈ થિંક ચીફ આનો જે ઉદ્દેશ છે આપણે આ વાચન મણકા રાજકોટ નાગરિક સહકારી બેંકે બહુ જ સુંદર આ પ્રયાસ આદર્યો છે લોકોને વાચન તરફી પાછા ખેંચવાનો, કે જેથી બુકની વાત થાય અને બુકની વાત કરતા કરતા લોકોમાં એ રસ જાગે કે જેથી લોકો એ પુસ્તકને વાંચવા માટે પ્રેરિત થાય. ધીસ ઇઝ અ બ્યુટિફુલ એક્ટિવિટી. અને મારા હિસાબે અત્યારના ટાઈમમાં આ કોશિશ કરવી એટલે હું આના વિશે મારા મારી મારી કોલમમાં 100% હું લખીશ કે આવો સંનિષ્ઠ પ્રયાસ પોતાના લેવલ ઉપર દરેક શહેરમાં, દરેક નાના ટાઉનમાં, દરેકે દરેક એસ્ટાબ્લિશમેન્ટ પોતપોતાની રીતે કરવાની કોશિશ કરે તો આ વાચન જે ઇવેપરેટ થવા માંડ્યું છે, અદ્રશ્ય થવા માંડ્યું છે, એ પાછું રિવાઈવ થાય. કારણ કે જ્યાં સુધી વાચન રિવાઈવ નહીં થાય ને ત્યાં સુધી તમારો અંદરનો માયલો એ થોડોક અતૃપ્ત જ રહેવાનો. વાચન એટલે અક્ષર જ્યાં સુધી તમારી આંખને સ્પર્શે નહીં ને ત્યાં સુધી કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે એવી એટલીસ્ટ આપણા જે અત્યારે ભેગા થયા છે એ બધા લોકોના મનમાં તો એ લાગણી રહેવાની. વાંચન ઇઝ ધી અલ્ટિમેટ. હું બહુ બોલકો નથી થઈ શકતો પણ જે મનોરંજનનું જે સર્વોચ્ચ બિંદુ છે ને એ સર્વોચ્ચ બિંદુ એ વાચન છે. મનોરંજનનું સર્વોચ્ચ બિંદુ એ વાચન છે. અને વાચન લક્ષિતા તરફ જે આ આ બેંકનો આ પ્રયત્ન છે. અને એક બીજ આઈ મીન 1, 2, 5, 7 નહીં પણ આજે 53મો મણકો છે. અને આગળ મેં જોયું તો મધુરાએ પોતે અહીંયા સાક્ષાત આવીને ગયા છે. એટલે મધુરા એટલે એમને એક વખત મેં ચીનુ મોદીએ એમને નામ આપેલું કે મધ્યા તું સાલા ગુજરાતી ગદ્યનો દ્વારકાધીશ છે. એટલું સુંદર મધુરાયનું ગદ્ય, કેવો 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 ગદ્યકાર. આપણે કુમારની એની એની સભા નામની નવલકથા વાંચી હોય તમે
તો એમ કે બોલો બોલો વૃક્ષ લતાઓ નિશબ્દ કેમ છો, ચિત્કાર કરો માતા ભગવતી, કોણે રોક્યા છે માનવ સ્વરોના વાયુ આંદોલનો, કેમ મારા વ્યક્તિત્વમાં કોઈને પરિચિતિને આભા દેખાતી નથી, કેમ વિશ્વ આખું સ્પર્શ બેરું બનીને કોઈને કનો કોઈનો હાથ ઝાલવા નથી દેતું, કેમ કેમ કેમ. આ બધું મધુરાઈની કલમમાંથી ટપકેલું છે, જે પછી ઇટ ગોટ કન્વર્ટેડ ઇન ટુ ધી પ્લે ઇન ધી ફોર્મ ઓફ કુમારની અગાશી. અને આ બધા આ આ બહુ જ, એટલે જેને કહેવાય કે પેલા મારા સાહિત્યના ઘોડિયાના દિવસોમાં મને આ બધું વાંચવાનો મોકો પ્રાપ્ત થયો છે. એટલે આ વાચન તરફી જે આ પ્રયત્ન થયો છે એને હું ખરેખર બહુ જ મોટા હૃદયથી બિરદાવું છું. અને હું જ્યાં પણ જઈશ ત્યાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની આ કોશિશને બહુ જ સુંદર રીતે રજૂ કરવાની કોશિશ કરીશ કે આ તમે લોકો પણ બધા ચાલુ કરો. પણ મારી ખરેખર તમને બધાને વિનંતી છે કે બહાર પ્રતિમાઓ છે અને પ્રતિમાઓ માત્ર 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 100 રૂપિયામાં મળે છે, અને એ પણ આજે મારા હિસાબે કંઈક ડિસ્કાઉન્ટમાં હશે, 20% ડિસ્કાઉન્ટમાં હશે. તો 80 રૂપિયામાં આખા મેઘાણી નામના સાહિત્યના બેન મૂન ફર્નિચરથી તમારા ઘરને શોભાવવાનો મોકો જતો નહીં કરતા, એટલી મારી તમને વિનંતી છે. એટલા મોટા સર્જક છે મેઘાણી. મારી પાસે એક બીજી પણ વાર્તા છે એમની, પણ એ વાર્તા તમારી બધાની જો ઈચ્છા હોય તો હું સંભળાવું. પણ એ વાર્તામાં, આમાં તો મેં ઘણું બધું એડિટ કર્યું, પણ એ વાર્તામાંથી એડિટ કરવું થોડુંક મુશ્કેલ છે, અને આપણી પાસે અત્યારે 8 ને 10 થવા આવી છે, તો 8 ને 10 પછી આપણે જો ક્વેશ્ચન આન્સર્સ રાખવા હોય તો એ વાર્તા તમારા ઉપર છોડું છું કે તમે વાંચશો એવી ઈચ્છા રાખું છું. અને તમારે બધા જો સાંભળવી હોય તો મારી પૂરેપૂરી તૈયારી છે સંભળાવવાની. ધ ચોઇસ ઇઝ યોર્સ. થવા દઉં તો ચાલો. અરે ક્યાં બાત, 15 મિનિટ જોઈ છે મારે તમને, બસ તમારી 15 મિનિટ. વન્ડરફુલ ઓડિયન્સ. આમાંથી હું એડિટ નહીં કરું, અને ભૂલી જજો કે અત્યારે આપણે બધા એક કમ્પ્યુટરના કે સેલફોનના કે આપણા ઇન્સ્ટાગ્રામના કે વોટ્સએપના દિવસોમાં જીવીએ છીએ. અને અગેન આપણે હમણાં કયો દિવસ ગયો, પેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 9 માર્ચે ને, 8 માર્ચે. હા, એટલે મને કોઈકે કહ્યું કે 8 આજે એમ કે મહિલા દિવસ છે, મેં તો એમ તો રોજ કોણ રોજ શું હોય છે, મેં તો આજ છે ને, રોજ મહિલા દિવસ જ હોય છે. પણ જોક્સ અપાર્ટ, મહિલા દિવસ શું છે મહિલા, એની વાત મેઘાણીએ કરી છે. આ વાર્તાની ઓરિજિનલ તમને પહેલાં તો છે ને, તે આ 9 ફિલ્મોનું નામ કહી દઉં. જનેતાનું હૃદય નામની વાર્તા એ સીન ઓફ મેડલિન ક્લોડેટ, પાછલી ગલી, બેક સ્ટ્રીટ, પુત્રનો ખૂની, ધ મેન આઈ કિલ્ડ, એ આવશે મેડમ બટરફ્લાય, આખરે ધ સીડ, મવાલી, 20,000 યર્સ ઇન સિંગ સિંગ, આત્માનો અસુર, ડોક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ. તમારે ત્યાં આ પ્રોગ્રામ થઈ ગયો છે જેકિલ એન્ડ હાઇડનો, મેં જોયું. જીવન પ્રદીપ, સિટી લાઇટ્સ, ચાર્લી ચેપલિનની અમર ફિલ્મ, એના ઉપરથી મેઘાણીએ આ વાર્તા લખી છે. અને હાસ્ય પહેલું અને છેલ્લું ધ ક્રાઉડ, આ 9 ફિલ્મો ઉપરથી એમણે આ 9 વાર્તાઓ લખી છે. અને આખરે જે છે એ ધ સીડ ઉપરથી વાર્તા લખી છે. મોટા શહેરની આ એક આખરે શીર્ષક છે. મોટા શહેરની આ એક આલિશાન ઓફિસ હતી. 100-200 મહેતાઓની કલમો ચીચીકાર કરતી કાગળ ઉપર આંકડા અક્ષરો પાડતી હતી. ટાઈપરાઇટરો પર 40-50 પછડાતા હતા. ટેલિફોનની ઘંટડીઓને જંપ નહોતો. 200 મનુષ્યોનું ભાગા મંડળ કોઈ યંત્રમાળના સંચાઓ જેવું નિશબ્દ કામગીરી ખેંચી રહ્યું હતું. જુઓ સાહેબ, ઓફિસનું કેવું ડિસ્ક્રિપ્શન છે, જોયું તમે, જે ટિપિકલ ઓફિસ ચાલતી હોય
અત્યારે તો હવે ઘણું સોફિસ્ટિકેટેડ થઈ ગયું, પણ મેં જ્યોતિન્દ્ર મામા યુનિયન બેંકમાં હેડ ઓફિસમાં આવી રીતે કામ કર્યું છે. અમારે પેલા ક્લિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આખા મુંબઈ શહેરના ચેકો આવે, પછી બ્રાન્ચ વાઇઝ અમે એને છૂટા કરીએ, અને પછી એક એક બ્રાન્ચ લઈને પેલી આપણે આમાં આંકડા દબાવવાનો, ધમ દબાવવાનું એટલે પેલું કાગળ ઉપર પેલું પ્રિન્ટ થાય, એટલે એટલો બધો અવાજ આવે અને એટલું હાલ પેલો સીતાંશુની પંક્તિઓ બહુ યાદ આવે યાર, કે વનનો લીલો અંધકાર જેમ કહે એમ સૌ કરે, ફરે ચરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે. કેવી યાંત્રિકતા સીતાંશુએ આ બે પંક્તિમાં મૂકેલી છે. વનનો લીલો અંધકાર છે, કારણ કે વનનો છે, વનનો લીલો અંધકાર જેમ કહે એમ સૌ કરે, ફરે ચરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે. એટલે આ પ્રકારની ઓફિસ મેં ફીલ મહેસૂસ કરી છે. તે વખતે સંધ્યાના તેજમાંથી ઘડેલી પ્રતિમા જેવી એક જોબનવંતી સ્ત્રી ત્યાં દાખલ થઈ. સાહેબ ડિસ્ક્રિપ્શન તો જુઓ, સ્ત્રી એટલે કેવી, કે તે વખતે સંધ્યાના તેજમાંથી ઘડેલી પ્રતિમા જેવી એક જોબનવંતી સ્ત્રી ત્યાં દાખલ થઈ. વચલા રસ્તા પર ચાલતી બંને બાજુએ હારબંધ ગોઠવાયેલા ચહેરાઓને તપાસતી તપાસતી પોતાના રૂપને દોરે આ 200 જણાઓની આંખોને પરોવતી પરોવતી તાલબદ્ધ પગલે લાદીના પથ્થરોમાં પ્રાણ જગાડતી એ સ્ત્રી આગળ આગળ વધતી ગઈ. આખરે એને જ્યારે ભૂમ્યા હોય એ વિશાળ ખંડને છેક બીજે છેડે એ ખૂણામાં લઈ જઈ ઊભી રાખી, ત્યારે એની છાયાએ એ છેલ્લા ટેબલ પર ઝૂકેલી એક ગરદનને ચમકાવી ઊંચી કરી. થાકેલી એ ગરદન નીચેથી એક નમણો અને સારી પેટે સુકાયેલો ચહેરો ઊંચો થયો. એ બે તેજ હારેલી આંખોએ આ મૂંગી ઉભેલ સ્ત્રી મહેમાનોનું મોં થોડી ક્ષણો તાકી રહ્યા પછી જ ઓળખ્યું. સુખદ છતાં સજળ કરુણ અને કઈ ખસિયાણો પડી ગયેલો ચહેરો માળ માળ પૂછી શક્યો, તમે અહીં ક્યાંથી? ઓળખતા કઈ આટલી બધી વાર? મહેમાને મીઠાશથી સામે પૂછ્યું. ઘણા વર્ષો થઈ ગયા એટલે હું ખ્યાલ ચૂકી ગયો, પણ કહો તમે અહીં ક્યાંથી? પછી કહું, પહેલા તમે જ કહો તમે અહીં ક્યાંથી? આ કારકુનીમાં કેમ? પોતાની કંગાલિયતનો ખરો આઘાત પુરુષને અત્યારે લાગ્યો. કવિતા અને સાહિત્ય તમારા ક્યાં ગયા? એક ક્ષેત્ર છોડીને અહીં? સ્ત્રીએ જૂની યાદ જાગૃત કરી. ઉત્તરમાં યુવાન જરા નીચું વીલું મોં રાખીને ઉભો રહ્યો, પણ મહેમાનની આંખો હજુ ઉત્તર માંગતી ચોંટી હતી. કારકુન જુવાનનો હાથ ધીરે ધીરે પોતાના ગજવા તરફ ગયો. અંદરથી નાની એક નોંધપોથી ખેંચીને અંદમાંથી એણે પતકડું ઉપાડ્યું, મહેમાન તરફ લંબાવી કહ્યું, જોઈ લો કારકુની કરું છું શા માટે, તેનો જવાબ એ છબી આપશે. સ્ત્રી જેમ જેમ છબી નિરખતી ગઈ તેમ તેમ તેના મોં ઉપર દીપ્તિને હોઠ પર સ્મિત ફૂટ્યા. આ બધા કોણ? 1 2 3 4 5, આ પાંચે શું તમારા? હા મારા છોકરા. વારે છબી નિહાળતી સ્ત્રી હર્ષ પામી રહી, કેવા સુંદર છે પાંચે જણા, આ વચેટ બેઉ જોડકા લાગે છે નહીં? પુરુષે પ્રશ્નમાં હાંસીનો સૂર સમજી ફક્ત માથું જ ધૂણાયું. તમારે ઘેર હું આવું? તમારા વહુને અને આ છોકરાને મળવાનું મને મન થાય છે. ચાલો, પણ તમને ગમશે? શા માટે નહીં ગમે? આવી એક સુઘડ સંસ્કારવતી રસીલી સ્ત્રી બ્લા 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 ઘરે આવે છે. એક ઓરડો, એક રસોડું ને એક નાની મેડી એવું એક નાનકડું સાંકડું ઘર પાંચ છોકરાની ધમાચકડી થકી પડું પડું થતું હતું. ઓ બા, બટુકને બાબોએ ગુસ્સો માર્યો, એ ઓ બાડી બચુડીએ કીકાને ચીટી ખણી. આ બધું પેલા પાંચ બચ્ચાઓની જે ઘટમાળ જે ચાલતી હોય એનું ડિસ્ક્રિપ્શન કર્યું છું. એટલું કહેતી માતા પાછી રસોડામાં દોડી ગઈ. પાંચે છોકરાને ફાધર આવે છે, પાંચે છોકરા દોડીને બાપને બાજી પડ્યા, ખભે માથે કમરે હાથે ટીંગાઈ વળીને બાપાને ભોંય પર બેસાડ્યા સુવાડ્યા, અને પછી નાના નાના બાળકોએ બાપાના શરીર પર ઘોડો પલાણ્યો. મહેમાન સ્ત્રી એકી ટસ્યા દ્રશ્યો જોતી ત્યાંને ત્યાં સ્તબ્ધ બની રહી હતી. ઉભારો, હું આવું છું કે વાંદરાઓ, એવી મીઠી હાક મારતી છોકરાની માતા રસોડામાંથી દબી હતી. પુરુષને બીક લાગી કે રખે ક્યાંક કીકા કીકીની બા એના હિંગ મરચાવાળા અજીઠા હાથે આ મહેમાનને શરીરે હેત કરવા લાગશે તો. કારણ કે પેલી દેશી માં છે અને આ સોફિસ્ટિકેટેડ પૈસાદાર એની જૂની ફ્રેન્ડ છે, એ અત્યારે એના ઘરે આવી છે, એટલે એને ડર લાગે છે કે હિંગવાળા હાથે આમ ભેટી પડશે તો. રખે એના નજીક જવાથી એના ધુમાડેલા કપડાની ને પસીનાની દુર્ગંધ એ સ્વચ્છ સુંદર અતિથિને અકળાવી મૂકશે. પુરુષ ભૂલી જાય છે કે આ સ્ત્રી જોડે એણે સંસાર માર્યો છે અને એણે એનાથી 5 સંતાનો આ દુનિયામાં લાવવાનું કામ કર્યું છે, અને છતાં એને પોતાની જૂની પેલી મિત્ર આવે છે ત્યારે એની પત્નીનું અસ્તિત્વ એની જૂની મિત્રની ઉપર કોઈ પોતાની ખરાબ છાપ પાડશે એ પ્રકારનો ડર લાગવા માંડે છે.
પલવારમાં તો એના તરવરિયા પગ એને રસોડામાં ઉપાડી ગયા. નીચે ઢળેલા નેત્રોને પુરુષે મુક્તપણે ફરી પાછા મિત્ર સામે માર્યા અને રસ્તે થયેલી વાતચીતના અનુસંધાનમાં એ બોલ્યો, આ જોયા હવાલ, આમાં છે ક્યાંય પ્રેરક કે ઉત્સાહ પ્રોત્સાહક વાતાવરણ? આ હિંગ મરચાના વઘાર વચ્ચે તે હું શી રીતે પુસ્તક પૂરું કરું? ઘેર આવું છું ત્યાં જીવન થીજી જાય છે. પણ તમે જૂનું લખાણ તો લાવો, નવું જેટલું લખ્યું હોય તેટલું પણ મારે જોવું છે. એવી આવી તેજસ્વી કલમ શું આમ મરી જશે? ના ના, હું નહીં મરવા દઉં. લઈ આવો તો. હું નહીં મરવા દઉં એ અવાજના ભણકાર સાંભળતો પુરુષ મેડી પર ગયો, લઈને આવે છે. પુરુષનો શ્વાસ નીચે બેસી ગયો. થોડી વારે લમણે હાથ દઈને થંભી ગયો. પછી હસ્તપ્રત લઈને નીચે આવ્યો. પોતાની પત્ની પાછી આવીને બેઠેલી તેને બતાવીને કહ્યું, આ દશા થાય છે ને, લે અર આ કર્યું પીટીઆઈ. કારણ કે પેલા પુસ્તકને પેલી એની ઉપર કંઈક પાણી ઢોળી નાખ્યું હોય છે પેલા બાળકોએ, અને એવી હાલતમાં પેલા એ પેલાને બતાડવું પડે છે. કંઈ નહીં કંઈ નહીં, મહેમાન વચ્ચે પડી, લો કંઈક નવા પ્રકરણમાંથી વાંચી સંભળાવો છો. બત્તી તેજ કરીને પુરુષે વાંચવાની શરૂઆત કરી ત્યાં તો ફરી પાછો રસોડામાં ધીંગા મસ્તી મચી પડી. બ્લા 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 બ્લા. એટલે ટૂંકમાં પેલીને કોઈ પણ હિસાબે પહેલામાં છુપાયેલો લેખક બહાર કાઢવો છે, અને પેલી અત્યાર સુધી કોઈ પણ રીતે બહુ જ સરસ રીતે જિંદગીમાં સમૃદ્ધ બની રહી છે ફાઇનાન્શિયલી, અને આ ફાઇનાન્શિયલી બહુ જ ઘસાતો ગયો છે, અને ઉપરથી એના સંતાનોની જંજાળ, એને લીધે એ પોતે જે બનવા માંગતો હતો એ બની નથી શક્યો, અને પેલી ઘણા વર્ષો પછી એને શોધતી શોધતી આવે છે, શોધે છે અને એના ઘરે આવે છે. બચ્ચાને સુવાડી ધીરેથી પુરુષનો આત્મા કોઈ નવો જન્મ પામતો હોય તેવી મંગલ સુખવેદના એની આંખોમાંથી પણ હું શું કરું, આ વેજા વળગી છે તેના પેટના ખાડા હું કેમ પૂરું? અરે શું કહો છો, તમને આગળથી એડવાન્સ રકમ આપનારા પ્રકાશકો તૈયાર છે, હું શોધી આપું. આવી હતાશાની વાણી શું કાઢો છો? તમારી સર્જન શક્તિનું ભાન તમને નથી, પણ જગત તો આ વાંચીને ચકિત બનશે. પુરુષનો આત્મા કોઈ નવજન્મ પામતો હોય તેવી મંગલ સુખવેદના એની આંખોમાં પ્રગટી ઉઠી. પોતાના જીવન દ્વારે જાણે કોઈ સ્વર્ગદૂત ઉતર્યો હોય. એટલે પેલી એમ નક્કી કરીને જાય છે કે તમે આ બધું છોડો અને હું તમને તમારા લેખક તરીકેના પ્રોફેશનમાં કોઈ ગોપાલભાઈને મળી અને તમને કહીશ કે ગોપાલભાઈ તમને એડવાન્સ આપે. અને હકીકતમાં ગોપાલભાઈ સાથે પેલી લેડી નક્કી એમ કરવાની હોય છે કે તમે એને એડવાન્સ આપો અને જેટલા આપો એટલા હું તમને આપી દઈશ, બીકોઝ શી વોન્ટ્સ ટુ ઇન્વેસ્ટ ઇન ધેટ મેન. અને એ સિદ્ધિ કહેવા નથી માંગતી એટલે ગોપાલભાઈને નિમિત્ત બનાવે છે. યુ સી, બચ્ચાને સુવાડી ધીરેથી ઓરડો બંધ કરી માં નીચે આવી. કઈ? પેલી પત્ની, લેખકની પત્ની. અને પછી બેઉને જમવાનું પીરસ્યું, પતિને અને એની મિત્રને. પતિ અને અતિથિ વચ્ચે આખો વખત જે વાર્તાલાપ ચાલી રહ્યો તેમાં ભાગ લેવાની પોતાની સમજ શક્તિ ન હોવાથી પોતાની હાજરી ત્યાંનું વાતાવરણ ખરેખરું ખીલવા નહોતી દેતી એવી સમજને લીધે એને ઘણું દુઃખ થયું. છતાંય બેઉના મોં સામે જોઈ જોઈ જ્યાં બંને હસે ત્યાં હસતી અને વિસ્મય બતાવે ત્યારે મોં ચમકાવતી બેસી રહી. આજે પતિના જીવનમાં ઘણે વર્ષે પ્રાણ આવ્યો જોઈ પોતે હરખાવા લાગી. મોડી રાત્રે મહેમાને રજા લીધી. લાવો પેલી હસ્તપ્રત, કહી એણે નવલકથાનું પરબીડિયું બગલમાં દબાવ્યું અને વિદાય દેતી ગૃહપત્નીએ કહ્યું, કોઈ કઈ વાર અહીં જરૂરથી આવતા રહેજો, એમને બહુ જ સુખ થાય છે એવું મેં આજે જોયું, એટલે તમે જરૂરથી આવતા રહેજો. સાહેબ, પરવીન શાકીરનો એક શેર મને તમને બધાને કહેવાનું મન થાય છે કે કમાલે જબ્ત કો ઇસ તરહ અજમાઉંગી. હું મારા સંયમને, મારા કાબુને હું એ રીતે અજમાવી જોઈશ. કમાલે જબ્ત કો એ કેટલો મારો પ્રેમ દિવ્ય છે, હું આઈ વિલ પુટ ધેટ ટુ ટેસ્ટ. કમાલે જબ્ત કો ઇસ તરહ અજમાઉંગી, મેં અપને હાથો સે ઉસકી દુલ્હન સજાવુંગી. મારા પ્રિયતમની જે દુલ્હન છે એને હું સજાવીશ, હું મારા મનનો સંયમ ટેસ્ટ કરી જોઈશ. વળતે જ દિવસે બ્લા 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 પછી થાય છે, પેલો ઓફિસમાંથી રાજીનામું મૂકે છે અને પેલું બહુ જ સરસ એના પબ્લિશિંગ થવા માંડે છે અને પૈસા કમાવા માંડે છે અને આનો આનો સંસાર સુધરતો જાય છે. એક દિવસ પેલો ઘરે આવે છે અને ઘરે લખવા બેઠો હોય છે. એ વખતે બે બાળકો, એના પાંચમાંથી બે બાળકો કંઈક ઝઘડે છે
અને ઝઘડવાને લીધે પેલો એટલો બધો વ્યથિત ને ડિસ્ટર્બ થઈ જાય છે, એ ઘર છોડીને ચાલી જાય છે કાયમ માટે. અને વર્ષો સુધી પોતાના શહેરથી દૂર અને પેલી એની નવી ફ્રેન્ડની જોડે કમ્પેનિયનશીપમાં બીજા શહેરમાં રહેતો હોય છે. અને હી એ બહુ જ મોટો લેખક બની જાય છે અને એની સમગ્ર દેશમાં કીર્તિ વ્યાપે છે, ખૂબ પૈસા કમાય છે. અને 10 વર્ષો પછી, એક જ મિનિટ, હા 10 વર્ષો પછી એ પોતાના ઘરે આવે છે. છોકરાએ સાંભળ્યું તો હતું જ કે બાપુ દેશના એક મહાન પુરુષ બન્યા છે. આજે મહાન પુરુષને પોતાના સગા બાપ તરીકે મળવા આવ્યો નિહાળી છોકરાઓએ ઊંડું ઊંડું અભિમાન અનુભવ્યું. દેશભરનો સિંહાસનધર વિદ્વાન પોતાનો પિતા છે એ વાત દસકો વીતે બાપને ભેટતા બાળકોને મન જીવનના મહોત્સવ જેવી હતી. બાપુજી, કીકાએ હાથ પકડ્યો, અમારા ઓરડામાં તો ચાલો કંઈક સરસ બતાવો. પેલો જીવુભાઈ પાછો આવ્યો છે પોતાના ઘરે 10 વર્ષ પછી જૂના શહેરમાં. ભરતભાઈ અગેન હી હેઝ કમ બેક અને એના ઘરે બંને જણા આવ્યા છે અને બાપા આવ્યા છે. એટલે બાપુજીને પેલો એક બચ્ચું જે 10 વર્ષ મોટું થઈ ગયું છે એ કહે છે કે અમારા ઓરડામાં તો ચાલો કંઈક સરસ બતાવો. હા હા ચાલો બાપુ, કહેતી બબલીએ ભાંડુઓને ચેતાવ્યા. હમણાં બાપુજીને કોઈ કહેશો નહીં, હું આપણે શું બતાવવાના છીએ કોઈ ન બોલશો. પાંચેય છોકરા પિતાને બીજા ખંડમાં ઘસડી ગયા. કીકાએ કબાટમાંથી એક જાડી પોળી ચિત્ર પોથી કાઢી. બાપુ હમણાં આંખો મીચી જજો. ઓકે બાપુ, આંખો બીડી છોકરાએ પોથી બાપે આંખો બીડી છોકરાએ પોથી ખુલ્લી કરી. હવે જુઓ, બાપે જોયું પાને પાને બાપુની તસવીરો. તસવીરોની નીચે પિતાના માન સમારંભોના છાપામાં છપાયેલા અહેવાલોની કાપલીઓ ચોડેલી. 10 વર્ષોના પોતાના દિગ્વિજયનો ઇતિહાસ. છોકરાએ પિતાનો પરિચય આ રીતે જીવતો રાખ્યો હતો. છોકરાએ પિતાનો પરિચય આ રીતે જીવતો રાખ્યો હતો. બાપુજી, કીકાએ હસી હસીને કહ્યું, બા તો આલ્બમ જોઈ જોઈને રડ્યા જ કરે છે. પાછા બધા બહાર આવ્યા. સમજણા બાળકો ધીમે ધીમે ઘર પર ગયા. વર બહુ બે જ ઘરમાં ઉભા રહ્યા. પત્ની પોતાના તમામ ભાવોને સમાવીને સ્થિર રહી, પણ પતિ પૂરેપૂરો પાસે ના આવ્યો. થોડે અંતરે ઉભા ઉભા એને વિસ્મય બતાવી પૂછ્યું, મેં તો તારો પત્તો મેળવવા બહુ પ્રયત્ન કર્યા પણ કોઈ તારી ભાળ મેળવી શક્યું નહીં. આપણે જૂને સરનામે હું તને મની ઓર્ડર મોકલવા લાગ્યો જેથી તારું સાચું સરનામું જડે, પણ મની ઓર્ડરો બધા જ પાછા વળ્યા. પત્નીએ કશો જ ઉત્તર આપ્યા વગર પત્ની સામે સહાસ્ય જોયા કર્યું. તે શે રીતે આટલા બધાનું ગુજરાન કર્યું? એનો પણ ઉત્તર પત્ની તરફથી ના મળ્યો. બરાબર એ જ ક્ષણે એક સ્ત્રીએ ત્યાં આવીને પત્નીને પૂછ્યું, મારા માપનું બદન તૈયાર હશે બેન? સ્વામી સમજી ગયો. સ્ત્રીએ પરાયા કપડાં સીવી સીવીને પેટ ભર્યા હતા. 10 વર્ષો સુધી એણે રાત દિવસ દરજી કામ કર્યું હતું. આંખોના હીર અને આંગળીઓના ટુકડા એણે વેચ્યા હતા. ઊંડા ગયેલા ગાલ અને બેસી ગયેલા લમણા ઉપર એ કથા અંકિત હતી. થોડીવાર બેઉ એની સ્થિતિમાં ઠરી રહ્યા. ઘરમાં કોઈ નહોતું. પત્નીને આશા હતી કે નજીક આવી વાલ દેખાડશે. ત્યાં તો પુરુષે રજા માગી, હું હવે જઈશ. ભલે, કાલે પાછો છોકરાને મળવા આવીશ. સારું. મોટરને ચાલુ કરતા પિતા પ્રત્યે એક પછી એક 5 બાળકોએ રસ્તા પર હારબંધ ઉભા રહીને બાપુ આવજો એવું બોલી નમન કર્યા. પાંચેય જણાને ચકિત કરતો મહાપુરુષ ચાલ્યો ગયો. ઘરની બારીમાં ઉભેલી માતા મોટરના ધુમાડા દેખાયા ત્યાં સુધી ખસી નહીં. પછી એણે ધીમે ધીમે બારી પર પડદો સરકાવ્યો. બાળકોને ઘરમાં બાપુ સિવાય બીજો કોઈ વાતચીતનો વિષય ન હતો. બીજા દિવસે પિતા પાછો મોટર લઈને આવ્યો. બાળકોને પૂછ્યું, અરે ફરવા ચાલશો? લઈ જાય છે ફરવા. ફરીને બાળકો પાછા આવે છે. બા, ઓ બા, છોકરાએ ઘેર આવીને ઘરને ચકડોળે ચડાવી, બહુ મજા આવી, મોટરમાં બહુ મજા આવી. બાપુની જોડે પેલા પણ હતા. બાપુ તો એને રાણી કહીને બોલાવે છે. બાપુએ તો અમારા પર કેટલું બધું વાલ કર્યું, અમને મોટા મોટા બનવાની વાતો કીધી. બા સાંભળી જ રહી, એના સુખ સ્વપ્ન પર કોઈ વાદળાની છાંયડી પડી. કીકાએ કહ્યું, એને બા, બાપુ અમને અહીંથી નગરમાં લઈ જવા જ આવેલ છે, અમને ત્યાં મોટી મોટી નિશાળોમાં ભણાવવાના છે. ટૂંકમાં બાપા છોકરાઓને કરપ્ટ કરે છે અને એમ કહે છે કે હું તમને અહીંયાથી, હું જે શહેરમાં સ્થાયી થયો છું ત્યાં તમને લઈ જાઉં છું. પેલી માં કે જેણે ગાજ બટન અને દોરા અને સીવીને આ 5 વેજાઓને ઉછેરી છે, એ 5 વેજાઓને
અમુક પ્રકારના કરપ્શનની લાલચ આપીને બાપ લઈ જવાની તૈયારી ઉપર છે. બા કહે છે કે એના દાડા છે કુટે, માટે કીકો એ કહી રહે. ના ના, બાએ હસીને જવાબ દીધો, હું એટલે બા કહે છે કે બાકીના છોકરાઓને ભલે લઈ જાઓ, પણ એક આ નાના કીકાને તો રહેવા, બહુ લાંબી વાત છે એટલે હું ટૂંકાણમાં કરું છું, કે આ નાના ટીકાને તો કીકાને તો રહેવા દો. કીકો જે માનો સૌથી વાલો હોય છે એ એટલો બધો એને આમ વાલસોયું એનું વર્તન હોય છે મા તરફ, પણ આ બાપા લઈ જવાના છે અને પોતે માના ઇમોશનલ અટેચમેન્ટને લીધે નહીં જઈ શકે, એને લીધે પેલું નાનકડું અમથું કીકલું એ એટલું ડિસ્ટર્બ થઈ જાય છે અને રડવાનું ચાલુ કરે છે કે ના ના ના, મારે તો જવું જ છે આ લોકો જોડે. એટલે માં વિચારે છે કે આ કે કયા પ્રકારનું આ વાલ ને શું છે આ બધું. બા કહે છે એના દાડા છે ખૂટે, માટે કીકો એ કહી રહે. ના ના ના, બાએ હસીને જવાબ દીધો, હું ક્યાં એવું કહું છું, કીકો પણ ભલે સૌ જોડે આવે. કીકાએ પથારી ખૂંદવાનું છોડીને ઘેલા હર્ષે ભરી દોતા દોડાદોડ કરી મૂકી. ત્યારે હવે પિતાએ મોગમ પ્રશ્ન કર્યો, આમ જરા આવશો? કહી માં પિતાને એક બાજુ પર લઈ ગઈ. આખરે આમને સૌને ઉપાડી જશો, મારી કને કશું જ નહીં રહેવા દો. માના શબ્દો સાંભળી ગયેલા છોકરા ધસી આવ્યા. બાપની બાજુએ જાણે સૈન્યના લડવૈયાઓ હોય ને એમ ઉભા રહ્યા. બાને કહેવા લાગ્યા, આમ શું કરે છે તું બા? અમારી આડેસીદ આવે છે, અમને ભણવા કરવાનું ને આગળ વધવાનું મળે છે, તારાથી કેમ નથી જોવાતું? તું આવી અદેખી કેમ થાય છે? હા હા, માતાએ છોકરાની દલીલ ઘરે ઉતારી નાખી. તેમના ઉત્કર્ષની વચ્ચે હું જનેતા આડખીલી બનું છું, ત્યારે તો કઈ નહીં. માએ કહ્યું, છોકરાઓ છેલ્લી વારનો ચા નાસ્તો કરી લો. માએ પ્યાલા, ચાની કીટલી, ઢેબરા, પેંડા, મોસંબી વગેરે સવારની નાસ્તા સામગ્રી તૈયાર પીરસી રાખેલી. ટેબલ છલોછલ ભરેલું. છોકરા એક પછી એક બોલ્યા, મને તો ભૂખ જરી કે નથી લાગી, મને એ નહીં, મને પણ ઈચ્છા નથી. સૌને નિર્વિઘ્ને નીકળી જવાની તલપાપડ ઈચ્છા હતી. બાળકના શબ્દો માના કલેજા પર ટાંકણાના પ્રહાર સમ પડી કોઈ નવીન નકશો કંડારતા હતા. ઠીક ત્યારે લઈ લો રાજા, એક પછી એક બાળકને માએ હસી હસી મળી લીધું, જાણે બધા સાંજ સુધીની જ સહેલગાઈ જાય છે. કીકાને વિદાયની બચ્ચી ભરતી માગ ભરતી એ જોરથી હસી. વિદાય વિધિને બની શકે તેટલી ટૂંકી કરાવીને છોકરા પોતપોતાની પેટીઓ લઈ બહાર મોટરમાં જઈ બેઠા. ગોઠવાઈ ગયા, પરસ્પર વાતો કરવા લાગે. બાપુ તે હવે કેટલીક વાર ઉભા રહેશે બા કને, કેટલું મોડું થઈ ગયું. ખાલી ઘરમાં બંને જણા સામસામી મીટ મારી ઉભા રહ્યા, પત્નીના હોઠ મલકી રહ્યા છે. અદભુત, 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 એ ત્રણેય શબ્દોમાં પોતાનો પરાજય ઉચ્ચારી પુરુષે ઘર બહાર પગલા માંડ્યા, નીકળી ગયો. રવાના થતી મોટરને નિરખવા આજે પત્નીએ બારીનો ચક ચઢાવ્યો નહીં. નિસ્તબ્ધતા ઘરમાં, નિસ્તબ્ધ ઘરમાં એ એકાકીને ઊભી હતી. અવાજ આવ્યો, મ્યાઉ. ઘરની પાળેલી મિની સામે આવીને ઊભી હતી. પૂંછડી પટપટાવી આમ તેમ દોડાદોડ કરીને પછી અવાજ કાઢતી મિની જાણે કરગરતી હતી. શું કરગરે છે? માને સમજાયું, ઓહો તારે પણ જવું છે ને, સુખેથી જા બેન, તું એ સુખેથી જા. માએ બારી ઉગાડી, મિની સડેરાટ બહાર સરકી ગઈ. સુનકાર હવે માં મેઘાણીનો કમાલ જોજો, સુનકાર પરિપૂર્ણ બન્યો. એ નિરવતામાં એકાકાર બની જતી માં ઊભી રહી, જીવનનો સરવાળો નીકળી ચૂક્યો છે, હિસાબની પતાવટ થઈ ગઈ છે. માયા બાજુમાં જોયું, સાત પ્યાલા, સાત રકાબી, દૂધનું વાસણ, મેવો અને ઢેબરા નિરવતામાં વૃદ્ધિ કરતા પડ્યા છે. પૂછે છે જાણે, તું કોની રાહ જોવે છે માં? કોની રાહ? કોઈની નહીં, કોઈની નહીં, મિનીની એ નહીં. મેજ ઉપર બેઠી આજે પહેલી જ વાર એણે લાગણીઓ પરનો કાબુ ખોયો. હવા સાથે મુઠ્ઠી અફડાવતી એ બોલી, અદભુત, અદભુત, અદભુત. પછી એણે ઢેબરું ઉપાડ્યું, ઢેબરાને ચોવડું વાળીને ખાવા લાગી, જાણે કે હમણાં પોતાની આંગળીઓ ચાવી જશે. દાજ કાઢતી કાઢતી એ જાણે ખાય છે. પોતાના સારું એ ચા બનાવતી હતી. ચીનાઈ માટીના એ પ્યાલા, રકાબી, સાકર પાત્ર, દૂધ પાત્ર, કીટલી અને ચમચા, ઓરડાની ભયાનક નિરવતાને ઠણિંગ 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 અવાજે ભેદતા હતા. ભેદતા હતા કે વધુ ભયાનક કરતા હતા? માં, પાંચ બચ્ચાની માં, પાંચ જીવતા બાળકોની જન્મદાત્રી, જીવન ધરીને પહેલી જ વાર એકલો
नास्तो खाती हती। प्रभात उगड़तु जतु हतु। एकलता दीठी छे जगत मा। आ गद्य साहेब मेघाणी नु आ गद्य केटली बड़ी वात मैं ओमिट करी छे कारण के गाड़ी जरा फास्ट चढ़ावानी हती पण आ आ आ गद्य आ प्रतिमाओ फरी पाछो हूँ तमने कहू छू के 65 वर्ष अने 4 महीना थया आजे अने आ 65 वर्ष ने 4 महीना सुधी मने प्रतिमाओ माटे वात करवा तमारी साथे भगवाने जीवतो राख्यो ए बदल खरेखर हूँ एनो आभार मानु छू। एटली मजा मने आवी छे अने मने आटली बधी मजा तो ज आवे जो तमे बधा अंदर थी मजा माणी शकता हो तो तमे मने कम्युनिकेट करी छे एटला माटे ज मने आटली मजा आवी छे। पण आई एम सो मच इंडेटेड टू यू के अदरवाइज गद्यना आवा અને આવા ઓફબીટ વિલાસમાં આટલી બધી વાત મારાથી થઈ ન શકે એટલે હું તમને મારા બે હાથ અને ત્રીજું માથું જોડું છું। છેલ્લે મારે એક જ વસ્તુ કહેવી છે માત્ર બે મિનિટ પૂરતી કે આ મેઘાણી જ્યારે આથમતા હતા ત્યારે એક નવો સૂર્ય ઉદયમાન થઈ રહ્યો હતો ગુજરાતી ભાષાના આકાશમાં અને એક આથમતા સૂર્યને એક ઉગતો સૂર્ય જેમનું નામ દુલાભાયા કાગ એમણે કેવી અંજલી આપી છે એ અંજલીથી આપણે આજની વાર્તા પતાવીએ। માત્ર 3 મિનિટની અંજલી છે કે મરતા મેઘાણી દુલાભાયા કાગ લેખક સગળા લોકની ટાંકુ તોળાણી ટાંકુ ટાંક એટલે નીબ આપણે એક જમાનામાં ફાઉન્ટન પેન વાપરતા હતા ને ત્યારે પેલી નીબ જે હતી ને આગળની આમ ત્રિકોણિયા એને એને ટાંક કહેવાય। લેખક સઘળા એટલે આખા લેખક લોકની ટાંકુ તોળાણી વધી તોલે વાણિયા તારી લેખન મેઘાણી એટલે આ બધાની જે ટાંકુ તોળાઈ એક તાજવામાં આ બધા લેખકોની ટાંકો બધી એક તાજવામાં હતી અને બીજા તાજવામાં એક તારી પેન હતી પણ તારી પેનનું પલ્લું નીચે પડી ગયું। લેખક સગળા લોકની જેથી ટાંકું તોળાણી એમ વધી તોલે વાણિયા તારી લેખન મેઘાણી તારી તે કવિતા તણા જેણે પીધેલા પાણી લાખુ સરોવર લાગ્યા મોળા મેઘાણી સૂતા જઈ સ્મશાનમાં સોડ્યું તે તાણી વધુ જીવાડ્યા વાણિયા તે તો મરદા મેઘાણી હે વાણિયા મેઘાણી તે મરદાઓને જીવતા કર્યા ગુજરાતી ભાષામાં એ પ્રાણ પૂર્યો તે ઝવેર ભર્યા જે હીરાને માણેક હાટમાં કાળાઉત કેને વારસ કીધો વાણિયા હાથ વખાણા હોય કે વખાણું દિલ વાણિયા કલમ વખાણું કોય કે જીભ વખાણું ઝવેરચંદ સોનાના પાણિયા કેણીને કાવ્યના હતા મુખ હસતા કેણીને કાવ્યના હતા મુખ હસતા આજ ઝવેરચંદ જાતા કાળપ પડી કાગડા સુરા છાપા ને સાધુવા વ્રણ ચારણ વાતા ઝવેરચંદ જાતા કકડી ઉઠ્યા કાગડા છેલ્લી બે પંક્તિઓ છે દુલાભાયા કાગની છંદા ગીતા ને સોરઠા સોરઠ સરવાણી રોયા રાતે પાણીએ મરતા મેઘાણી। થેન્ક યુ વેરી મચ ની વાર્તા સાંભળતા શોભિતભાઈ અમે પણ અહીં પ્રતિમાઓ બનીને બેસી ગયા હતા। સરસ બોલ્યો, ક્યા વાત, બહુ અચ્છી।
મેઘાણી સાહેબે જ કીધું કે સાહિત્ય અને ચિત્રપટની કલાનો અહીં હસ્તમેળાપ થાય છે. અને આ જે વસ્તુ છે ને એ સર્જનમાંથી પણ નવસર્જન કરવાની વસ્તુ છે. નીતિન વડગામ એવું કહેતા કે લખવું છે ને બહુ અઘરી વસ્તુ છે, વાંચવું ઈઝી છે, લખવું અઘરું છે. એટલે નીતિન વડગામ એવું કહેતા છે કે જાતમાંથી કંઈક જાતું હોય છે ત્યારે કંઈક સમજાતું હોય છે. નવસર્જન કરવું ને કે ચિત્રપટમાંથી સાહિત્યને સાથે જોડીને આ પ્રતિમાઓ આપણી સમક્ષ મૂકી આ કોઈ કરી શકે ને તે ફક્ત મેઘાણી. બહોત અચ્છે યે બાત. આજે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે અને એવું થાય છે કે આ મણકો સતત ચાલુ રહે, કારણ કે બે વાર્તાથી આપણું પેટ ભરે એવું નથી. તો બહાર પુસ્તક પણ આપણી રાહ જુએ છે. મને સર જુગલ દરજીનો એક શેર યાદ આવે કે એથી વધુ બરકત શું ઘરમાં આવે, એથી વધુ બરકત શું ઘરમાં આવે, સારું એક પુસ્તક જ્યારે કુરિયરમાં આવે. પરંતુ આજે આપણી સમક્ષ પ્રવીણ પ્રકાશનના માધ્યમથી 20% ડિસ્કાઉન્ટથી પુસ્તક ઉપલબ્ધ છે. આપણે સૌને માણીએ અને આ પ્રતિમાઓને આપણી જીવનમાં લઈ આવીએ. અંતે 53મા મણકાનો અંત કરતા હું સંસ્થાના ચેરમેન તથા જ્યોતિન્દ્ર મામા તથા ચેરમેન શૈલેષભાઈ ઠાકરને આમંત્રણ આપું કે તેઓ આવે અને શોભિતભાઈને આપણી બેંકની પરંપરા મુજબ રૂમાલ અને પુસ્તક વડે અભિવાદન કરે. જ્યોતિન્દ્ર મામા એટલે આ તમે નક્કી કરો, પછી તમે જીવભાઈ ભરતભાઈને કામ સોંપે, ભરતભાઈ મારી સાથે વાત કરે અને આખું એટલે આવું સુંદર શ્રોતા મંડળ આવી જાય. આપણો ધનંજય આમ તરવરીયો જુવાન એ મેઘાણી સાથે પસાર કરો. આ આખી વાત સુરેશ જોશી પોતાના નિબંધમાં એક લઈને આવે છે. મેં તમને કહ્યું એ પ્રમાણે ગુજરાતીના સર્વશ્રેષ્ઠ કાયમ મજા આવે છે. પણ મારું સજેસ્ટ એ છે કે તમે બધાને ઇન્સ્પાયર કર્યા કે તમે વાંચો એક પત્તું હંમેશા. બરોબર. પણ હું તમને સાંભળ્યા પછી મને એમ લાગે છે કે તમે ઓડિયો બુક કરો. જે ઓડિયો બુક થી જે વાંચન કરતા પણ જે તમે જે રીતે બોલ્યા એ ઓડિયો બુક થી વધારે માણસને ટચ કરી જશે. કારણ કે અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે, બધા કમ્પ્યુટરમાં વાંચતા હોય છે. મારું બધું વર્ક હું ઝૂમ ઉપર જ કરું છું અને ઓડિયો બુક વાંચું છું. જે તમે બુક કહ્યું એમ હમણાં પણ અમે ઝૂમમાં બુક વાંચવી ઓફ માઇસ એન્ડ મેન. ઓકે. યુ મસ્ટ રીડ ધેટ. અને એની ફિલ્મ પણ બની છે. અને બીજી બુક હમણાં વાંચી છું ચોકોલો. ઓકે. ઇટ ઇઝ અ ફ્રેન્ચ બુક અને ઇટ ઇઝ ઇન ઇંગ્લિશ. ઇટ ઇઝ કોલ્ડ ચોકલેટ. ઓકે. સો આઈ રિયલી એન્ડ ધેટ ઇઝ અ ઓડિયો બુક એઝ વેલ. ઓકે. સો અને ફિલ્મ એઝ વેલ. સો તમે જે રીતે બધું બોલો છો એ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે કે મને બુકમાં કરતા તમે બોલશો એ વધારે ટચ કરી જશે. થેન્ક યુ. હું આ બધા ઓડિયન્સ તરફથી તમને શેમ્પુ મેડમ કહું છું. શેમ્પુ ઇન ફ્રેન્ચ ઇઝ આઈ લવ યુ. આપણા બધા જ વાતે શેમ્પુ મેડમ. Thank you. Wow, wow, bahut saras.